નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? આજે બહુ સરસ આપણે કોર્સની શરૂઆત કરવાના છે, જેનું નામ છે ઓપ્શન્સનો સંપૂર્ણ કોર્સ ગુજરાતીમાં. પ્રેક્ટિકલ અને લાઈવ કોર્સ છે, બરોબર છે? બહુ મજા આવશે અને એકદમ પોઝિટિવ એનર્જીથી આપણે સ્ટાર્ટ કરશું. અને આ કોર્સ કેટલા મિનિટનો છે આઈ ડોન્ટ નો. હું આ લાઈવ માર્કેટમાં આ કોર્સ બનાવું છું. અત્યારે 11:30 થયા છે આજે માર્કેટમાં, કારણ કે મારે લાઈવ માર્કેટની થોડીક જરૂર હતી તમને લાઈવ એક્ઝામ્પલ બતાવવા માટે. તો સાઈડમાં ચા, કોફી, જ્યુસ જે તમને ગમતું એ રાખજો, અને ગુજરાતી છો તો ફાફડા જલેબી જોતા હોય તો એ બી ઓર્ડર કરીને બેસી જાજો, પણ એન્જોય કરજો, મજા કરજો, ટૂંકમાં એ છે, ટેન્શન ન લેતા. અને તમને કે એવું લાગતું હોય કે અરે ચેતન સર, તમે ઘણી વાર બહુ સ્લો બોલો છો, તો જો યુટ્યુબે આપણને છે ને બહુ સરસ એક સેટિંગ નું ઓપ્શન આપેલું જાવ, એમાં જશો ને તો મારા વિડીયોની સ્પીડ તમે 1.25 કરી નાખો અને 1.5 સુધી બી કરી નાખો, પણ એટલી એવી સ્પીડ રાખજો કે તમને સમજાય. મારી મેથડ હું થોડુંક શાંતિથી સમજાવું એવો માણસ છું, બરોબર? પણ આમ એન્જોય કરજો, મજા આવી જશે એવો વિડીયો, બરોબર? હવે આપણે વિડીયોમાં કરવાના છે શું, તો કે આને એઝ એ આપણે ક્રેશ કોર્સ તરીકે લેશું, એટલે થોડીક સ્પીડ રાખશું સમજવામાં, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ ઇન્કલુડ કરશું, અને તમારા મોટાભાગના ડાઉટ દૂર થઈ જાય ને એવો મારો ઈરાદો છે. અને ખાસ કરીને આમે એવા લોકો માટે બનાવ્યા, બિગિનર. મને ઘણીવાર ક્વેરી આવે ને કે સર તમે ઓપ્શન માટે કંઈક સરસ વિડીયો બનાવો ને, અને ઘણીવાર ક્વેરીઝ એવી આવે છે કે સર એક વિડીયો બનાવો કે જેમાં બધું આવી જાય બિગનર્સ માટે, પછી એડવાન્સ વિડીયો ને એવું બધું, બરોબર? તો ઓપ્શન્સ નો અત્યારે ટ્રેન્ડ બહુ વધારે ચાલે છે અને ખાસ કરીને મેં બિગિનર્સ માટે બનાવેલું છે. તો હોઈ શકે કે તમને આમ થોડું ઘણું નોલેજ હોય, થોડું ઘણું, તો કંઈ વાંધો નહીં, ભલે હું રિપીટ કરતો હોય તમને આવડતું હોય, પણ મારો કન્સેપ્ટ આખો અલગ હશે, મજા આવશે એ બી. અને ધીરજ રાખજો, કોઈ પણ વસ્તુ આપણે શીખવા બેસીને તો ધીરજ રાખવાની, સ્કીપ નહીં કરવાનું, બરોબર છે? નોલેજ સાચું તો જ મળે. હવે મારી અન્ડરસ્ટેન્ડિંગ કેવી છે, બરોબર, કે ઓપ્શન ખરેખર જો તમારે શીખવું હોય ને નવા લોકોને, તો હું આ રીતે શીખવાડું છું કે જો એને ખબર પડી જાય કે યાર આ ઓપ્શન ટ્રેડિંગ શું કામ કરવું જોઈએ, વાય, આ વાય સમજાઈ જાય ને, તો તમે 30% તમારી આ જે જંગ છે ને એ જીતી ગયા, આ તમારી ચેલેન્જ તમે 30% જીતી ગયા. કોઈ માણસ મને આવે અને હું પૂછું કે ભાઈ તું ઓપ્શન ટ્રેડિંગ તો કરે છે, પણ તું શું કામ કરે છે, ઓપ્શન ટ્રેડિંગની જરૂર જ કેમ પડી, અને એ મને એનો આન્સર આપી દે ને, તો હું એટલું તો સમજી જાઉં કે આ માણસને 30% જેટલું તો નોલેજ છે, બરોબર છે? પછી ઓપ્શનના ગ્રીક છે, ડેલ્ટાની બધા એ સમજાઈ જાય, તો તમારે 30+30 એટલે 60% તમે આવી ગયા. અને ઓવરઓલ ઓપ્શનમાં ઓપ્શનની દુનિયા શું છે એની થોડી ક્લેરિટી આવી જાય, તો તમે 80% પહોંચી ગયા. બોલો, વિચારો. પછી તમારે 20% છે ને તમે તમારી જાતે ફિગર આઉટ કરી નાખજો. એટલા માટે મેં અમુક કન્સેપ્ટ છે ને આમાં હું સ્કીપ કરીશ, કારણ કે અત્યારે બધું એડવાન્સ તમને આમ એકદમ લઈ જઈશ ને તો મજા નહીં આવે, બરોબર? એ બી હું સમજાવીશ, એ બી ક્યારે કરીશ. આના પછી થોડાક સમય પછી આપણે ઓપ્શનનો એડવાન્સ કોર્સનો વિડીયો મૂકીશ, એમાં મારે તમારી હેલ્પ જોશે. કે આ વિડીયો છે ને, આ વિડીયો પત્યા પછી તમે આમ જોઈ લીધો આખો, તો તમારા મનમાં ક્વેશ્ચન્સ હશે યાર અમુક ટોપિક હજી ડિટેલમાં સમજવા પડશે, તો તમારી જવાબદારીમાં શું આવે છે કે તમે મને કમેન્ટ કરો, કમેન્ટ સિરિયસ કરો, આડું અવડું લખીને ભાગી નહીં જવાનું. ખરેખર જે લોકોએ વિડીયો જોયો છે, જે લોકોને સમજાણું છે, અમુક કન્સેપ્ટ એવા લાગ્યા છે કે ના સર તમે એડવાન્સ કોર્સ કરો ત્યારે અમુક કન્સેપ્ટ તમે આ ઇન્ક્લુડ કરજો, હું તમને એ બી કહીશ કે એડવાન્સ કોર્સમાં કયા કન્સેપ્ટ આવશે, અને એ પ્લસ જે મોટા મોટા તમારે ડાઉટ હશે એ આપણે લઈ લઈશું. પછી આ એડવાન્સ વાળો વિડીયો પતે પછી હું એક એવો વિડીયો પોસ્ટ કરીશ કે ઓપ્શનની જે ટોપ 10 સ્ટ્રેટેજી છે એ હું સમજાવીશ, અને પ્રેક્ટિકલી આપણે એક્ઝિક્યુટ કે કરશું, એટલે લાઈવ ડેમો, એટલે આના જેવું નોલેજ તમને ક્યાંય નહીં મળે. સમજાઈ ગયું? હવે એકદમ તૈયાર છો તમે બધા, બરોબર? ફાફડા જલેબી ઓર્ડર વોર્ડર કરી લેજો ઝોમેટો માંથી, ઇસ્કોન ગાંઠિયા માંથી, અને રજવાડી ચા, બરોબર? આપણે શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા અહીંયા મેં એક નોટપેડમાં એક આપણો ફ્લો લખી નાખ્યો છે કે ભાઈ આપણે શું શું સમજવાના છીએ. અહીંયા ઘણી વખત આપણે આ એક્ઝેક્ટલી ફોલો નહીં કરીએ, એમાં ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે થતા રહેશું, પણ લગભગ 18-20 ટોપિક આપણે બહુ સરસ રીતે પ્રેક્ટિકલ રીતે સમજવાના, થિયરેટિકલ નહીં, પ્રેક્ટિકલ રીતે આપણે સમજવાના છે, બરોબર? તો શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે છે ને આમાં ઓપ્સ્ટ્રા સાઇટ બી યુઝ કરશું, આપણે આપણા બ્રોકર એકાઉન્ટમાં બી જશું બધું, એટલે તમને એકદમ મજા આવી જશે, બરોબર? શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલું કે વાય. હવે મેં તમને શું કીધું હતું કે જો તમને વાય સમજાઈ ગયું તો કોંગ્રેચ્યુલેશન, 30% તમે જંગ જીતી ગયા, તો તમે વાય સમજજો. હવે આપણી પાસે કેશ ટ્રેડિંગ છે, રાઈટ? કેશ ટ્રેડિંગ કરીએ આપણે, પછી એક ફ્યુચર્સ ટ્રેડિંગ હોય છે, ખબર છે ને તમને, આ બધું ખબર જ હશે, બરોબર છે? એક હોય કેશ ટ્રેડિંગ અને એક તો ફ્યુચર ટ્રેડિંગ. કેશ ટ્રેડિંગ એટલે શું? તો કે રિલાયન્સનો આ સ્ટોક છે, બરોબર? આ સ્ટોક
અત્યારે લાઈવ માર્કેટ છે જો, એટલે મજા આવે સમજવાની. 2580 નો ચાલે છે, 2580 નો સ્ટોક ચાલે છે. કેશ માર્કેટ એટલે શું કે મારા બ્રોકર એકાઉન્ટમાં જાઉં અહીંયા, બરોબર. અહીંયા ક્યાંક હું રિલાયન્સ ગોતું, આ રિલાયન્સને હું બાય કરું, એક ક્વોન્ટિટી અહીંયા લખું 100 ક્વોન્ટિટી, બરોબર. આને કેશ કહેવાય, કેશ માર્કેટ કહેવાય, ઇન્ટ્રાડે માર્કેટ કહેવાય. બાય સેલ કરું બસ, બીજું કંઈ ન થઈ શકે. અને જે પ્રાઇસ બોલાય છે એ જ પ્રાઇસે મારે એને આપવું પડે. સમજાઈ ગયું એટલું? ઓકે, તો કેશ માર્કેટમાં કાં તો હું જઈને રિલાયન્સ બાય કરું, કાં તો હું જઈને સેલ કરું, બરોબર. આ રીતે થતું હશે, એ સિવાય બીજું તો કંઈ થાય નહીં. ઓકે, ફ્યુચર માર્કેટ, ફ્યુચરમાં રિલાયન્સ હું શું કરી શકું? તો જો હું મારા બ્રોકર એકાઉન્ટમાં જઈશ ને અને અહીંયા લખીશ ને કે રિલાયન્સ અને ડિસેમ્બરનું ફ્યુચર, જો અહીંયા દેખાય છે ડિસેમ્બર, બરોબર. હવે એને હું વોચ લિસ્ટમાં એડ કરી નાખું સૌથી પહેલા તો, એટલે તમને લોકોને દેખાય. જો અહીંયા નીચે આવી ગયું, અહીંયા દેખાય છે, ધ્યાન રાખજો. અહીંયા રિલાયન્સનું ડિસેમ્બરનું ફ્યુચર અને અહીંયા રિલાયન્સનો કેશ છે. રિલાયન્સ કેશ ચાલે છે 2580માં અને ફ્યુચર થોડુંક ઉપર ચાલે છે 2592માં. હવે અહીંયા જોયું હતું, મેં ક્લિક કર્યું હતું તો એક ક્વોન્ટિટી 100 ક્વોન્ટિટી ગમે એટલી નાખી શકું, બરોબર. હવે હું ફ્યુચરમાં બાય ક્લિક કરું તો અહીંયા સીધી મિનિમમ 2500 ની ક્વોન્ટિટી કહે છે મને, મિનિમમ 2500 ની ક્વોન્ટિટી. શું કરવા? કારણ કે ફ્યુચરમાં લોટ ટ્રેડ થાય. ફ્યુચર સિમ્પલ નથી, વાયદા બજાર સિમ્પલ નથી, એમાં કોઈ એવા માણસનું કામ નથી કે એક બે ક્વોન્ટિટી ટ્રેડ કરવા માંગે, એમાં લોટ જોશે. એટલે તમે સમજી લો ને કે આ હોલસેલ, હોલસેલ જેવું થયું થોડું, કે એમાં થોડું વધારે માર્જિન જોઈએ, થોડુંક વધારે રિસ્ક હોય, બરોબર. પણ આમ છતાંય હું કેશમાં ટ્રેડ કરું કે ફ્યુચરમાં, મારી પાસે પોસિબિલિટી શું છે? કાં તો હું કહું કે યાર રિલાયન્સ ઉપર જશે ને કાં તો નીચે જશે, એ સિવાય બીજું કાંઈ નથી થઈ શકતું, બરોબર. સમજાણું તમને? એટલે કેશ માર્કેટ છે અથવા તો ફ્યુચર માર્કેટ છે, બરોબર છે, આ બંનેમાં હું શું કરી શકું? કાં તો રિલાયન્સ ઉપર જશે કાં તો રિલાયન્સ નીચે જશે, એ સિવાય બીજું કંઈ થઈ શકે? તમે બોલો કઈ રીતે પૈસા બને? બીજી કઈ રીતે પૈસા બની જ નહીં શકે, કાં તો ઉપર જશે કાં તો નીચે જશે, એ સિવાય કોઈ રસ્તો નથી આપણી પાસે. ત્યાં જ ઓપ્શન ટ્રેડિંગ આવે છે. હવે માની લ્યો કે તમને એવું લાગતું હોય કે સર હું કહું આ રિલાયન્સ છે ને અત્યારે સર 2580 ચાલે છે ને, ઓકે, મને એવું લાગે છે સર કે રિલાયન્સ છે ને 2500 થી લઈ અને 2600 આ જ રેન્જમાં છે ને 15-20 દિવસ રહેવાનો છે, કઈ આમાં થવાનું નથી, તો તમને આ રેન્જ પકડાઈ ગઈ. પણ તમે આ રેન્જ ઉપરથી તમે કેશમાં કે અથવા તો અત્યારે બ્રોકર એકાઉન્ટમાં ફ્યુચરમાં જઈને કઈ રીતે આવી રેન્જ લગાડી શકશો તમે કે મારે આ રેન્જ ઉપર પૈસા બનાવવા છે? પણ ઓપ્શનમાં બનાવી શકશો તમે પૈસા. પછી તમને ઘણી વાર એવું થાય કે યાર બજેટ આવવાનું છે, રિલાયન્સ અત્યારે 2580 નો ચાલે છે, બજેટમાં કઈક એનર્જી સેક્ટરમાં બહુ મોટી અનાઉન્સમેન્ટ કરવાના છે આ લોકો. અનાઉન્સમેન્ટ પોઝિટિવ બી હોઈ શકે, નેગેટિવ બી હોઈ શકે. તો તમને એમ થાય કે રિલાયન્સ કાંટો 3300 એ ગબડશે અને કા 2800 આવી જશે, 2700-2800 આવી જશે. તમને ખબર હોય કે પ્લસ માઇનસ 200-300 પોઈન્ટ ની મુવમેન્ટ આવશે રિલાયન્સમાં એવું તમને લાગે. પણ યાર તમને ખબર ન હોય કે ચાલો આ સાઈડ આવશે કે આ સાઈડ. હવે આવું થતું હોય, હવે નિફ્ટી અત્યારે કેટલો ચાલે છે કેશ માર્કેટમાં? તો કે 18,360. હવે માની લો કે બજેટ આવવાનું છે, તો કઈ ખરાબ આવશે બજેટ તો 18,000 થઈ જશે નિફ્ટી, એટલે -300 પોઈન્ટ. અને જો સારું બજેટ હશે તો શું આવશે? તો 18,600 આવી ગયો નિફ્ટી, 300 પોઈન્ટ પ્લસ. આવું થતું હોય છે ઘણી વાર, અગ્રી આવું થાય. પણ તમને એમ થાય યાર આને ટ્રેડ કેવું કરું? કેશ માર્કેટમાં ફ્યુચર માર્કેટમાં ટ્રેડ કઈ રીતના કરું કે યાર કોઈ એક સાઈડ જશે પણ મારે કઈ રીતે આને રમવું કઈ રીતે? તો આનું સોલ્યુશન છે ને ઓપ્શનમાં છે, તમે આને કરી શકો. પછી તમે એવું કહો કે રિલાયન્સ 2580 નો ચાલે છે, સર મને છે ને એવું લાગે છે 2580 છે ને આ છે ને 2650 સુધી જઈ શકે, બરાબર. એટલે કેટલું કે 20 અને 70, એટલે તમને એમ થાય 70 પોઈન્ટ જઈ શકે. પણ ફોર્મ તો છે ને 2300 સુધી આવવાની પોસિબિલિટી બહુ વધારે છે, એટલે તમને એવું લાગે કે નીચે જવાની પોસિબિલિટી 80% છે પણ ઉપર જવાની પોસિબિલિટી ખાલી 20% છે, બરાબર છે. તો તમે ટ્રેડ કઈ રીતે કરશો? કેશમાં શું કરવું પડે? કાં તો તમે કેશ ટ્રેડિંગ કરતા ઇન્ટ્રાડે, તો તમારે શું કરવું પડે કે તમારે આ મુવમેન્ટને કેચ કરવી પડે, પછી અહીંયા તમે સેલ કરો. બાકી આખું તો ટ્રેડિંગ થશે જ નહીં કે યાર આવું કંઈક ટ્રેડિંગ કરવું હોય તો મારે. પછી તમને ઘણી વાર એવું થાય કે ચલો રિલાયન્સ 2580 નો ચાલે છે, નીચે જઈ જઈને આ 2540 સુધી જ જશે પણ ઉપર 2700 જેવો થઈ જશે, આવું બી થાય કે ન થાય? અથવા તો તમે મને એમ કહો કે સર હવે આ બધું ટેન્શન છોડો, આપણને કાંઈ ખબર નથી કે રિલાયન્સ શું કરવાનો છે,
આપણે કોણ છીએ કે રિલાયન્સ ક્યાં જઈ નક્કી કરવા વાળા, આપણને એટલું બધું આવડતું નથી, પણ આમ છતાંય પૈસા બનાવવા હોય તો કાંઈ ખબર નથી. એટલે તમે વિચારો કે કેશ માર્કેટમાં ખાલી બે વસ્તુ થતી, કાં તો બાય અને કાં તો સેલ. ઓપ્શનમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 20, 16, 22, 23, 24 જે વિચાર હોય, ઓપ્શનમાં તમે જે વિચાર હોય, તમને 60% ઉપર જાય, 40% નીચે જાય, 30% નીચે જાય, 70% ઉપર જાય, આ બાજુ જશે કા આ બાજુ જશે કે ક્યાંય નહીં જાય, ત્યાં ને ત્યાં રહેશે, આ બધી વસ્તુ, એટલે તેને ઓપ્શન્સ કહેવાય છે. તમે જે વિચારો એ તમે ખોટા નથી, ચાલો તમે જે વિચારો એવા દાવરો, બરોબર છે. એટલા માટે ઓપ્શન ટ્રેડિંગ આવ્યું. હવે જો આ વસ્તુ સમજાઈ ગઈ હોય ને તો તમારું 30% કામ પૂરું થઈ ગયું. પણ હજી એક વસ્તુ કહું, હજી અમે એક વસ્તુ ખૂટે છે કે ઓપ્શનમાં એ તો બહુ સરસ વસ્તુ છે કે તમે કોઈ પણ પ્રોબેબિલિટી એમાં ઊભી કરી શકો છો જે વિચારતા હોય, પણ એની સાથે એનું રિસ્ક મેનેજમેન્ટ બહુ સરસ થાય છે. ત્યાં આ વસ્તુ જીતી જાય છે, ત્યાં જ લોકોને આ ગમે છે. માની લ્યો કે હું તમને એવું કહું કે ઓપ્શન ટ્રેડિંગ એટલા માટે કરવું જોઈએ, બરોબર, કે એમાં બહુ વધારે પોસિબિલિટી છે. P1, P2, P3 જે વિચારો, માર્કેટ ક્યાંય જશે, ક્યાંય બધું તમે વિચારો, પણ હું કહું કે યાર રિસ્ક બહુ છે, તો પછી આનું શું કામ છે. પણ આની સાથે હું કહું કે ના, તમે જોરદાર રીતે રિસ્ક મેનેજ કરી, તમે લેપટોપ બંધ કરી, મોબાઈલ બંધ કરીને બેસી જાઓ તોય તમને કાંઈ નહીં થાય, અને આરામથી તમે રાતે સુઈ શકો, તમારા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો, એટલું સરસ રિસ્ક મેનેજ થાય. ખાલી એટલું સિમ્પલ નહીં કે સ્ટોપ લોસ મૂકો, એવું નહીં, એનાથી બહુ ક્રિએટિવિટી વાળું રિસ્ક મેનેજ થાય. તો એટલે ઓપ્શનમાં બે વસ્તુ આવે કે ઓપ્શન શું કામ કરવું જોઈએ, તેનો સરસ આન્સર એ છે કે કારણ કે એમાં કોઈ પણ પ્રોબેબિલિટી એટલે સંભાવના ઉપર ટ્રેડ થઈ શકે, અને મારું રિસ્ક આસાનીથી મેનેજ કરી શકું, એટલે આખી દુનિયામાં આવી ગઈ છે અત્યારે ઓપ્શન્સમાં. ખબર પડી, જો તમે અહીં સુધી અત્યારે મારી સાથે વિડીયોમાં હોય ને તો કોંગ્રેચ્યુલેશન્સ, તમને 30% સમજાઈ ગયું, અને તમને તમને આ જો ક્લેરિટી માઇન્ડમાં આવી ગઈ ને તો તમને ખબર પડશે કે ઓપ્શન શું કરવા કરવું જોઈએ, પછી તમે વિચારતા થઈ જશો. સમજાઈ ગયું છે. હવે આપણે ધીમે 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 નાના મોટા ટોપિક લઈ લઈએ. આપણે મહેન્દ્રસિંહ ધોનીને બી આમાં ઇન્ટ્રોડ્યુસ કરશું, આપણે મેકડોનાલ્ડ્સને બી ઇન્ટ્રોડ્યુસ કરશું, અને આપણે બહુ મજાથી શીખશું, બરોબર છે. ઓકે, હવે વાય ઓફ ધ ઓપ્શન ટ્રેડિંગ મેં તમને શીખવાડી દીધું. હવે મારે તમને અમુક વસ્તુ શીખવાડવાની છે કે સ્ટ્રાઇક પ્રાઇસ શું છે, બાયર સેલર શું હોય, કોલ ઓપ્શન પુટ ઓપ્શન શું હોય, ઘણું બધું, બરોબર. પણ હું આને ઇન્ટરેસ્ટિંગ બનાવું અને મહેન્દ્રસિંહ ધોનીને આમાં ઇન્ટ્રોડ્યુસ કરું ને, તો તમને એવું સમજાઈ જશે કે જે તમને ઇન્ડિયામાં તો શું આખી દુનિયામાં કોઈ આવું એક્ઝામ્પલ લઈને નહીં સમજાવે. અને હું પ્રાઉડ એટલા માટે લઉં છું કે મેં આ મેથડથી ઘણા લોકોને શીખવાડ્યું છે, એટલા માટે હું પ્રાઉડ છું, બરોબર છે. અને એકચ્યુઅલી ખરેખર એવું થાય છે કે લોકો આ બધા એક્ઝામ્પલ કોપી કરી અને બોમ્બે દિલ્હીમાં 1000 રૂપિયાના જે સેમિનાર છે ને એમાં મારા એક્ઝામ્પલ યુઝ કરે, બરોબર. અને આ રિયાલિટી મારી સાથે ઘણી વાર થઈ ગઈ છે. બટ ઇટ્સ ઓકે, ગરીબ લોકો જેની પાસે નોલેજ ન હોય અને જે લોકોને પૈસાનો જ ટાર્ગેટ હોય, શીખવાડવાની ઈચ્છા ન હોય, એ લોકો એવું કરતા હોય, બીજું શું, બરોબર. ઓકે, હવે અહીંયા ધોનીનું એક્ઝામ્પલ શું કરવા લીધું એ સમજો. હવે જો હું તમને છે ને નેક્સ્ટ 8 કે 10 મિનિટમાં, નેક્સ્ટ 8 મિનિટમાં હું તમને જે સમજાવવા માંગુ છું ને એ તમે સમજી ગયા તો તમે 60% સમજી ગયા, તમે જંગ જીતી ગયા, તમારે લાઈફમાં ચિંતા કરવાની જરૂર નથી, બરોબર. નેક્સ્ટ 8 મિનિટ 6 મિનિટ સુધી હું જે સમજાવું ને ધ્યાન રાખજો, એનાથી બધું તમને ઓપ્શન્સમાં સમજી જશે. ધોનીનું એક્ઝામ્પલ એટલા માટે લીધું કે ધોનીને આપણે બહુ સારી રીતે ઓળખીએ છીએ. ધોની ઇઝ અ વિનર, બરોબર છે. ભલે આપણે અમુક એના નબળા પાસા બી હશે. બીજું કે ક્રિકેટ છે આપણે બહુ સરસ રીતે સમજી જાય. ક્રિકેટ આપણા વાઇફ હોય, આપણા બેન હોય, આપણા મમ્મી હોય, એ બી ક્રિકેટની ઘણી વસ્તુ સમજી શકે. તો આપણી ગુજરાતી ચેનલ છે, ઘણા બહેનો બી જોવે છે, પણ એ લોકોને ક્રિકેટ આજકાલ IPL જોઈ જોઈને કોમન વસ્તુ સમજાઈ શકે. એટલે મારે કોમન એક્ઝામ્પલ લેવું હતું કે ક્રિકેટનું. હવે માની લ્યો કે ટેસ્ટ મેચ ચાલે છે, ટેસ્ટ મેચ. હવે ટેસ્ટ મેચ શું હોય, એ એક દિવસનો ન હોય, ખબર છે, એ મલ્ટિપલ દિવસનો હોય ટેસ્ટ મેચ. આપણે એટલું જ જાણવું છે કે ભાઈ ઇન્ડિયાનો ટેસ્ટ મેચ છે, ઓસ્ટ્રેલિયા સાથે, પાકિસ્તાન સાથે ચાલવાનું છે, આપણને એટલી ખબર છે કે ટેસ્ટ મેચ છે, અમુક દિવસો ચાલશે અને એમાં ધોની રમવાનું છે. હવે માની લ્યો કે તમે ક્રિકેટમાં, તમે ક્રિકેટ ઉપર તમે ગેમ્બલિંગ કરતા હોય, કરવું ન જોઈએ પણ ચાલો તમે કરતા હોય કે યાર ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા આવવાનું છે, તો ખબર છે ઘણા ગ્રુપમાં એ લોકો પૈસા
નાખતા હોય ક્રિકેટમાં, બરોબર? તો એવું ડિસ્કશન થાય કે યાર ધોની કેટલા રન કરશે, એના ઉપર એ લોકો પૈસા લગાવતા હોય. આટલું તમને સમજાય છે? આમાં તો એવું નથી કે કોમ્પ્લેક્સ છે નહીં સમજાય. હવે આપણને ધોનીની હિસ્ટ્રી ખબર છે કે એક સારો પ્લેયર છે, જો રમે તો બહુ સરસ રમી નાખશે. પણ હવે એવું બી છે કે યાર એ ઝીરો રનમાં બી આઉટ થાય, આઉટ થાય કે ન થાય? યસ, ભલે ટેસ્ટ મેચ હોય, ઝીરો રનમાં કેમ ના આઉટ થઈ શકે? બરોબર, એવું બી હોઈ શકે કે 10 રન કરીને આઉટ થઈ જાય, એવું બી કરી શકે કે 30 રન મારે, 50 રન મારે, 100 મારે, 150 મારે, 200 મારે, કાંઈ પણ થઈ શકે. કારણ કે હજી ધોનીનો ટર્ન આવવાનો છે, મેચ ચાલુ થઈ ગયો છે, ધોનીનો ટર્ન આવવાનો છે, પણ આપણને નથી ખબર શું થવાની છે. તો ત્યારે જ તમારે પૈસા લગાડવા પડે. યસ ઓર નો? હજી જોજો, સાંભળજો. અહીંયા છે ને ધોની અત્યારે, અહીંયા માની લો કે ઝીરો એ ચાલે છે, ઝીરો. અહીંયા 93 લખ્યું છે, પણ એ હમણાં થોડાક ટાઈમ માટે ભૂલી જાઓ. માની લો કે અત્યારે ધોની ઝીરો એ છે, મતલબ હજી એને સ્ટાર્ટ કરવાનું છે, બરોબર? હવે તમારે પૈસા લગાડવાના છે. પૈસા કઈ રીતે લગાડવાના છે સમજો તમે. કાં તમે પૈસા લગાડો કે યાર ધોની 10 રનમાં આઉટ થઈ જશે, કાં તમે એમ કે 20 માં આઉટ થઈ જશે, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120, 130, 140, 150, બરોબર? કાં તમે એમ કહો, કાં તમે એવી લેંગ્વેજ યુઝ કરો કે ધોની 10 મારશે, ના ના ધોની 20 મારશે, ના ના ધોની 40 મારશે, ના ના 60 મારશે, ના 80, 100, અને કાં તમે એવું કહો કે ના 10 આઉટ થઈ જશે, 40 આઉટ થઈ જશે, 80 આઉટ થઈ જશે, બરોબર છે? એટલે બે ટાઈપના લોકો હોય, બરોબર છે? હવે માની લો કે ધીરે આ ધોની સ્ટ્રાઇકમાં આવ્યો અને એને એક રન મારી દીધો, એક રન ખાલી, તો જે ઝીરો વાળી પોસિબિલિટી છે એ હટી જશે. હવે માની લ્યો કે તમે એવા માણસ હતા કે તમે એવું કહીને બેઠા હતા કે ધોની છે ને 50 તો મારશે જ, અને એના માટે તમે 420 રૂપિયા તમે ચૂકવા, તમે કે ના 50 તો મારશે જ, એટલું તો મારશે જ, બરોબર છે? સમજાય છે આટલું? હવે એને એક રન મારી દીધો, જેવું એક રન માર્યો ને એટલે શું થયું કે ધોની ટકી ગયો, ઝીરો રન તો માર્યા નહીં, એક રન. હવે માની લ્યો કે કોઈ નવો માણસ હોય, તમારો ફ્રેન્ડ, એમ કહેશે કે ના લાગે છે કે માણસ કોન્ફિડન્સમાં આવ્યો છે, 50 રન તો મારશે. તો હવે એને 50 રન ઉપર દાવ લગાડવો હોય ને, તો માની લો કે તમે 420 રૂપિયા આપીને દાવ લગાડ્યો છે, પણ એના માટે થોડુંક મોંઘો થઈ જશે. કા તો કે ધોની ટકી ગયો પીચ ઉપર અત્યારે, એટલે હવે થોડોક ભાવ બદલાઈ જશે, મેબી એને 420 ને એને 480 આપો આપણે. હવે સમજો કે ધોનીએ 30 રન મારી દીધા, 30 રન. હવે 30 રન મારી દીધા અને તમે કોલ કરી અને તમારા બુકીને એવું કહો કે યાર 30 રન મારી દીધા છે, પણ હવે મને એવું લાગે છે કે ધોની 50 મારશે, તો એ કઈ બહુ મોટી વાત થઈ, બરોબર છે? એ કઈ મોટી વાત થઈ? તો કારણ કે એ બહુ મોટી વાત નથી અને તમે બહુ રિસ્ક લેતા નથી, કોઈને બી ખબર છે કે એને 30 મારી દીધા તો 50 મારતા એ માણસને વાર નહીં લાગે, તો તમે આના પૈસા વધારે ચૂકવો, આના ઉપર તમારે બેટ કરવું છે તો વધારે ચૂકવો. પણ જો તમે 30 રન એવું બોલતા હોય કે ભાઈ એ તો 150 બી મારી જશે, તો આમાં રિસ્ક વધારે લ્યો છો, તો થોડાક ઓછા પૈસા ચૂકવો. સમજાય છે? એટલે કોઈ માણસ હોય, હવે માની લો કે ધોની 45 રને બેટિંગ કરતો હોય ને, તમે એમ કહો કે અરે આપણી ગેરંટી 50 તો મારશે, તો તમારે વધારે પૈસા ચૂકવવા પડે, કારણ કે તમે રિસ્ક લેતા જ નથી કઈ બહુ. અન્ડરસ્ટેન્ડ? તો હવે આ જે રન છે ને કે ધોની રમવાનું શરૂ કર્યું અને અલગ અલગ લોકો એવું કહે છે કે આ તો 40 મારશે, આ તો 70 મારશે, આ તો 100 મારશે. હવે કોઈ માણસ એવો નીકળ્યો કે ધોની હજી એક રન માર્યો અને એને એવું કહી દીધું કે ધોની છે ને એ 180 મારશે, તો સારું કહેવાય. એને ઓછું પ્રીમિયમ, હજી તો મેચ શરૂ થવાનો હતો ત્યારે ઓછા પ્રીમિયમમાં એને દાવ લગાડી દીધો, તો સાચો પડ્યો તો ઘણું કમાઈ નીકળી જશે. પણ આ સાચું પડવું એટલે બહુ અઘરી વાત છે ને ભાઈ, સમજાય છે? તો આજે ધોની કેટલા રન મારશે એને શું કહેવાય ખબર છે? ઓપ્શનની ભાષામાં સ્ટ્રાઇક પ્રાઇસ. લ્યો, તમારો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. અને તમે ધોનીના અલગ અલગ રન ઉપર જે પૈસા ચૂકવો છો ને તમારા બુકીને, એને શું કહેવાય ખબર છે? પ્રીમિયમ કહેવાય. પ્રીમિયમ, આને પ્રીમિયમ કહેવાય. આટલું સમજાઈ ગયું, બરોબર? હવે તમે વિચારો કે તમારો બુકી તમને એક સ્કોર કાર્ડ આપતો હોય અને માની લો કે ધોની છે ને અત્યારે 80 રને હોય, તો 80 રને હોય તો લોકો 100 રન ઉપર વધારે બેટ લગાડવાના છે. તો અહીંયા વોલ્યુમ દેખાય તમને. વોલ્યુમ એટલે શું? કે 100 રન ઉપર કેટલા ટ્રાન્ઝેક્શન થાય છે ધોની ઉપર. અને ઓપન ઇન્ટરેસ્ટ એટલે શું? ઓઆઈ એટલે કે કેટલા લોકો પોઝિશન સ્ક્વેર ઓફ નથી કરવા માંગતા કે ના ના આપણે તો ઇન્ટરેસ્ટેડ છીએ આમાં કે ધોની તો મારશે જ, આટલા રન તો મારશે જ, બરોબર છે? એટલે
વોલ્યુમ એટલે શું કે કેટલા ટોટલ ટ્રાન્ઝેક્શન થાય છે, કેટલા લોકો એ કોલ કર્યા, પૈસા લગાવ્યા, પૈસામાં કાં તો પ્રોફિટ થયો, લોસ થયો, નીકળી ગયા, એક્ઝિટ થઈ ગયા, એટલે એને વોલ્યુમ કહેવાય. પણ કેટલા લોકો હજી એવું કહે છે કે યાર 80 રને જે મને તો લાગે જ છે કે 100 મારશે, મને તો લાગે જ છે કે 110 મારશે. તો જેટલા લોકો ઉભાર્યા, હજી ઉભાર્યા એની ગેમમાં, હજી એને ગેમ ક્લોઝ નથી કરી, એને કહેવાય ઓપન ઇન્ટરેસ્ટ. બરોબર છે? ઓપન ઇન્ટરેસ્ટ એટલે શું કે હજી ઉભાર્યા, હજી પોઝિશન ક્વેર અપ નથી કરી એને, હજી ઇન્ટરેસ્ટ છે કે યાર માર્કેટ તો ત્યાં સુધી આવશે, જાળવી રાખો. અને વોલ્યુમ એટલે શું કે બધા ટ્રાન્ઝેક્શન જે બાય સેલ બાય સેલ પ્રોફિટ લોસ બુક કરી કરીને માર્કેટમાંથી નીકળતા હોય એને વોલ્યુમ કહેવાય. તમે હજી ગેમમાં ઉભા છો, તમારો જે ફ્રેન્ડ છે એ ડરી ગયો, એને કીધું ના ના બુક કરો ને જે હોય, મારે હવે ધોની ઉપર નથી લેકડ, હું થાકી ગયો, મારે મેચ જવું છે, એ માણસ વોલ્યુમ માં આવી જાય. તમે હજી ઉભા છો, તમે હજી ઉભા છો, તો તમે જે ઉભા છો એને શું કહેવાય? ઓપન ઇન્ટરેસ્ટ. બરોબર? અને આ સાઈડ કોલ અને આ સાઈડ પુટ છે. હવે તમને આ સમજાઈ ગયું? આટલું સમજાણો ને કે ના ધોનીના અમુક રન હોય, અમુક રન ઉપર લોકો આવી રીતના ગેમ રમતા હોય, અને જેમ જેમ તમે વધારે રિસ્ક લેશો વધારે, તો તમારે ઓછા પૈસા ચૂકવવા પડશે. પણ તમે 40 રન એવું કહેશો કે યાર 50 રન આ મારશે, તો તમારે વધારે પૈસા ચૂકવવા પડશે. અન્ડરસ્ટેન્ડ? રિસ્ક વધારે તો પૈસા ઓછા, રિસ્ક ઓછું તો પૈસા વધારે. તો આ ઓપ્શન ચેન તમારી થઈ ગઈ. બોલો, ખતમ થઈ ગઈ. અને માની લ્યો કે અત્યારે ધોની રમે છે 93 એ. બરોબર છે? તો આને સ્પોટ કહેવાય, સ્પોટ પ્રાઇસ. કે અત્યારે રમે છે એ સાચો મેચ છે, રિયાલિટી છે, એમાં સ્પેક્યુલેશન નથી. પણ હવે તમે બેટ કરો છો કે 100 એ રમશે, 110 એ રમશે, 130 એ રમશે, તો આ બધું તમારું શું કહેવાય? તમારી સ્ટ્રાઇક કહેવાય. બરોબર છે? અને આ શું કહેવાય? સ્પોટ પ્રાઇસ કહેવાય. હવે કેનાથી કેટલો આગળ પાછળ છે, આગળ પાછળ છે. સમજાય છે? ઓકે, તો બસ આ જ છે. હું તમને એક વાત કહું, ચલો આપણે છે ને રિલાયન્સની ઓપ્શન્સ ચેઇન આપણે ઓપન કરીએ. અને હવે તમે મને કહો કે તમે આમ તમે આમાં શું ના સમજી શક્યા. આ રિલાયન્સની ડિસેમ્બરની છે, યાદ રાખજો. રિલાયન્સનું કેશમાં અત્યારે 2580 ની આજુબાજુ અત્યારે લાઈવ માર્કેટમાં ચાલે છે. બરોબર? એટલે કરીબન અહીંયા. બરોબર છે? તો આ જે 55 રૂપિયા છે ને, 55 એનું પ્રીમિયમ છે. આના ઉપર દાવ લગાવવો છે તમારે તો 55 રૂપિયા લાગશે. તમને એવું લાગે છે કે રિલાયન્સ અહીંથી ઉપર જશે તો 55 રૂપિયા. બરોબર? અને આ સાઈડ કોલ છે અને આ સાઈડ પુટ છે, એ હું તમને હમણાં સમજાવું છું. પણ તમે ખાલી ધ્યાન રાખજો કે આ બધું શું છે. પછી એક આ છે ઓપન ઇન્ટરેસ્ટ અને વોલ્યુમ. ઓપન ઇન્ટરેસ્ટ અને વોલ્યુમ, તો છેલ્લેથી બીજું કોલમ છે. બરોબર છે? એ આ ઓપન ઇન્ટરેસ્ટ છે. એટલે આમાં હજી આટલા લોકો ઊભા છે, એને કહેવાય ઓપન ઇન્ટરેસ્ટ. ટ્રાન્ઝેક્શન સ્ટેન્ડ બાય પોઝિશન ઉપર છે. અને જે બીજું વોલ્યુમ છે, આ અહીંયા વોલ્યુમ એટલે સ્ટ્રાઇક પછીનું પહેલું બીજું ત્રીજું ચોથું ને પાંચમું કોલમ છે. પાંચમું, તો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું, એટલે પાંચમું કોલમ આ છે વોલ્યુમ વર્ડ. વોલ્યુમ એટલે ટ્રાન્ઝેક્શન જે થતા હોય ને એ છે. સમજાઈ ગયું? અને હવે તમે વિચારો કે ભાઈ જે તમારું એલટીપી હોય એ તમારું પ્રીમિયમ છે. બરોબર? હવે તમે એક વાત જોજો, ઓપ્શન ચેઇનમાં જે અત્યારે 2580 આજુબાજુ ચાલે છે, તો તમારું પ્રીમિયમ 43 છે. તમે જેમ જેમ ઉપર જશો 2560 2540 પ્રાઇસ 55 60 ને પ્રીમિયમ વધે છે. અને અહીંયા નીચે જશો નીચે તો પ્રીમિયમ ઘટે છે. આવું કેમ થયું હશે? આને થાય થોડુંક ઝૂમ કરી દો એટલે તમને વધારે સમજાય, તમે કન્ફ્યુઝ ના થઈ શકો. જો રિલાયન્સ ચાલે છે ક્યાં? 2580. આટલું તો સિમ્પલ છે, આમાં તો કઈ કન્ફ્યુઝન નથી. 2580 ની મારે આના ઉપર દાવ લગાડવો હોય તો મારે 43 રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડશે. બરોબર? કોલ સાઈડ 2560 એનું 55 છે, 2540 નું 69 છે, 2520 નું 86 છે, અને 2500 નું 102 છે. આ પ્રીમિયમ આમ વધે છે, આવું કેમ હશે? માર્કેટ તો અહીંયા આવી ગયું છે, તો એની પહેલાની જે પ્રાઇસ હતી કે રિલાયન્સ 2480 નો 2500 નો, તો ત્યારે કેમ અત્યારે પ્રીમિયમ વધારે માગે છે? અને જો નીચેની સાઈડ કેમ પ્રીમિયમ 33 15 18 13 થઈ ગયું? આવું કેમ થતું હશે? તમે વિચારો, આવું કેમ થતું હશે? આવું એટલા માટે થાય, તમે વિચાર્યો કે રિલાયન્સ છે એને આ બધા કોન્ટ્રાક્ટ સર કરી ચૂક્યો છે, અહીંથી નીચે આવી ચૂક્યો છે. હવે તમારે કોઈની પાસેથી આ કોન્ટ્રાક્ટ જોતો હશે તો એ માણસ એમ કહેશે કે લાવો મારા પૈસા મારે રિકવર કરવા છે, તો એ તો મોંઘું વેચશે. કારણ કે તમે અહીંયા રિસ્ક લેવા નથી માંગતા. તમે કેવું કરો છો ખબર? તમે માર્કેટમાં જઈને તમે પ્રીમિયમ લોકાલિટી ઉપર પ્રોપર્ટી ખરીદવા માંગો છો. બરોબર?
આ બધું ડેવલપિંગ એરિયા છે કે હજી અહીંયા રિલાયન્સ આવવાનો છે. જો 2580 નો છે રિલાયન્સ, 2600 એ આવવાનો છે, 2620 નો આવવાનો છે, 2640 એ આવવાનો છે, 2660. એટલે તમે અહીંયા પ્રોપર્ટી લેવા માંગો છો કે જ્યાં સ્કૂલ બનવાની છે, મોલ આવવાનો છે, રેલવે સ્ટેશન બનવાનું છે, બધું ખબર નથી આવું થશે કે નહીં થાય. તો તમે રિસ્ક લ્યો છો ને, અહીંયા રિસ્ક લ્યો છો. ડેવલપિંગ એરિયા, ડેવલપિંગ એરિયા કયો છો એટલે પ્રીમિયમ થોડું ઓછું છે. જેમ જેમ સિટીની બહાર જશો એમ એમ પ્રીમિયમ ઓછું થઈ જશે, પણ જેમ જેમ સિટીની અંદર જશો એમ એમ પ્રીમિયમ વધારે થઈ જશે. એટલે તમે અહીંયા હાયર લોકાલિટીમાં આવીને એમ કયો કે યાર મને સસ્તામાં આપતો, એમ કે અરે યાર તો મારા પૈસા કઈ રીતે રિકવર કરવા. એટલે તમે છે ને અત્યારે છે ને 2500 નો કોન્ટ્રાક્ટ એ લઈ શકો ઓપ્શનમાં, એવું નથી કે ના લઈ શકો. તમારો કોન્ટ્રાક્ટ અત્યારે 2580 થી જ સ્ટાર્ટ થશે, કારણ કે માર્કેટ ત્યાં છે એવું નથી. તમે 2500 નો કોન્ટ્રાક્ટ એ લ્યો, તમે એમાંય પ્રોફિટ મેળવવાની ટ્રાય કરો. પણ પ્રોબ્લેમ એ છે કે યાર 2500 ના કોન્ટ્રાક્ટ માટે 102 પ્રીમિયમ આપો, અને અત્યારે માર્કેટ જ્યાં ચાલે છે ત્યાં 43 આપો, એટલે ઓલમોસ્ટ 50% ઓછું આપો. કારણ કે માર્કેટ ચાલે છે, તમે રિસ્ક લ્યો છો. અત્યારે તમે રિસ્ક લેવા માંગો છો તો તમે 50% ઓછું પ્રીમિયમ આપો. તમે એમ કહો છો કે ના ના મારે તો છે ને સેફ કોન્ટ્રાક્ટમાં જવું છે, તમારું પ્રીમિયમ વધી જશે. એટલે મેં તમને શું કીધું હતું એ સમજાવું તમને, કે જો મહેન્દ્રસિંહ ધોની હોય અને એને 30 રન મારી લીધા હોય, અને તમે એમ કહો કે 50 રન મારશે, તો મેં તમને શું કીધું હતું કે તમારે વધારે પૈસા આપવા પડશે. પણ જો એને 30 રન માર્યા હોય, તમે એમ કહેશો કે એને 150 મારવા પડશે, તો તમારે ઓછા પૈસા આપવા પડશે, કારણ કે રિસ્ક વધારે છે. યસ ઓર નો? એટલે ઓપ્શનમાં તમે ગમે કોન્ટ્રાક્ટ, ગમે સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર રિલાયન્સ ભલે ગમે અત્યારે ચાલતા હોય, બોલો તમારે શું કરવું છે? માર્કેટ તમને પૂછે છે તમારે શું કરવું છે. તમે એમ કહો કે આપણે તો છે ને કામ કરીએ, આપણે એકદમ સ્માર્ટ માણસો છીએ, આપણે 2400 નો કોન્ટ્રાક્ટ લઈએ, તો તમને એમ કહેશે કે 200 રૂપિયાનું પ્રીમિયમ આપો, લ્યો કરો મજા આવે, શું કરશો તમે? અન્ડરસ્ટેન્ડ? એટલે હંમેશા સમજો કે રિસ્ક જ્યાં વધારે હશે ત્યાં તમારે ઓછા પૈસા આપવા પડશે. જ્યાં રિસ્ક જ્યાં વધારે હશે ત્યાં ઓછા પૈસા આપો, રિસ્ક જ્યાં ઓછું હશે ત્યાં વધારે પૈસા આપો. સમજાણું? એકદમ સિમ્પલ વસ્તુ છે. જો અહીંયા જોકું દેખાય છે અને આનાથી ઉલટું હશે પુટ સાઈઝ, પણ મારે હજી છે ને કોલ અને પુટ સમજાવવાના તમને બાકી છે. પણ મારે સૌથી પહેલા આ વસ્તુ ક્લિયર, હવે તમે ઓપ્શનની દુનિયા જોશો ને, ઓપ્શન ચેઇન, તો તમે મહેન્દ્રસિંહ ધોનીને ધ્યાનમાં રાખો એટલે આ બધી સ્ટ્રાઇક પ્રાઇસ છે, પ્રીમિયમ, એટલે તમારે એના ઉપર દાવ લગાવવા. સમજાણ? સમજાઈ શકે કે નહીં સમજાઈ શકે? ઓકે, હવે આપણે થોડું ઘણું આપણે સમજવું પડશે કે યાર આ બધું કોલ અને પુટ ને આ બધું શું હોય છે, બરોબર? ફટાફટ આપણે સમજી લઈએ, પછી આપણે બીજી મેકડોનાલ્ડની સ્ટોરી સ્ટાર્ટ કરશું. જો કારણ કે આપણે ઓપ્શનમાં છીએ અને ઓપ્શનમાં એવું છે કે કોઈ માણસ કોઈ બી પ્રાઇસ ઉપર દાવ લગાવી શકે, તો આપણને એવું ક્વેશ્ચન થવો જોઈએ કે આટલી બધી સ્ટ્રાઇક પ્રાઇસ આપવાનું કામ જ શું હતું? તમને યાદ છે મેં એવું કીધું હતું કે માર્કેટ કોઈ પણ જગ્યાએ જશે, બજેટ આવશે તો, અથવા તો મને એવું લાગે છે કે રિલાયન્સ ક્યાંય નથી જવાનું, આ એ બધી, અથવા તો મને એવું લાગે કે 30% હું બુલીશ છું પણ 70% હું બેરીશ છું. મને એવું લાગે છે કે છે ને આમ ચાર્ટ થોડુંક નીચે જઈને ઉપર જશે, કાં તો એવું લાગે છે ઉપર જઈને નીચે જશે. તો મારે છે ને એવું કરવું પડે કે હું આ 20% હું નીચેના કોન્ટ્રાક્ટ બાય કરું અને 80% ઉપર જાય એવા કોન્ટ્રાક્ટ બાય કરું. અહીંયા ઉલટું થઈ જાય, 20% ઉપર જાય એવા કોન્ટ્રાક્ટ બાય કરું, 80% નીચે જાય એવા કોન્ટ્રાક્ટ બાય કરું. એટલા માટે આપણી પાસે ઓપ્શન ચેઇન છે. ઘણા લોકો શું કરશે ખબર છે કે અહીંયા બે કોન્ટ્રાક્ટ 2560 ના લઈ લેશે અને 6 કોન્ટ્રાક્ટ 2680 ના લઈ લેશે. સમજાઈ ગયું? અથવા તો બે સાઈડના કોન્ટ્રાક્ટ લઈ લેશે. એટલે આવું બધું મિક્સચર કરવાનું છે આપણે, એટલા માટે સ્ટ્રાઇક પ્રાઇસ આપણે જરૂરી છે. સ્ટ્રાઇક પ્રાઇસ નો હેતુ એ જ છે કે આપણે અલગ અલગ પ્રોબેબિલિટી ટ્રેડ કરવાની છે. જો આપણને ખાલી એક જ ઓપ્શન મળતો હોય કે 2580 કાં તો બાય કરો સેલ કરો, તો તો ઓપ્શનની જરૂર જ નથી. ઓપ્શનની જરૂર એટલા માટે પડી કે માર્કેટ ક્યાંય જશે, માર્કેટ ક્યાંય નથી જવાનું, થોડુંક ઉપર જઈને નીચે જશે, નીચે જઈને ઉપર જશે, કાં તો ખબર જ નથી ક્યાં જશે, એટલા માટે. બરોબર? તો હવે આ જે અલગ અલગ જે સ્ટ્રાઇક છે, રિલાયન્સ હોય, એસીસી હોય, નિફ્ટી હોય, બેંક નિફ્ટી, બરોબર છે? તો હવે આ સ્ટ્રાઇકમાં ઓર્ડર નાખવા માટે એ લોકોએ બે બટન બનાવ્યા. એક બટનને કીધું કોલ બટન, એક બટનને કીધું પુટ બટન. કોલ એટલે શું? કે તમે એવું કહો છો કે એ વસ્તુ ઉપર જશે. પુટ એટલે શું? કે તમે એવું કહો છો કે એ વસ્તુ નીચે જશે.
પણ એ સમજો, કોઈ કોલ એટલે બાય એવું નથી અને પુટ એટલે સેલ એવું નથી. આ ભી સમજવા જેવી વાત છે. હવે તમને એવું લાગતું હોય કે ચલો રિલાયન્સ છે ને ઉપર જશે, તો તમે શું કરશો? 2580 માં આજે તો 43 રૂપિયાનું પ્રીમિયમ છે, તો તમે શું કહેશો કે સર એક કામ કરીને આપણે કોલ બાય કરીને બેસી જઈએ? તમે એવું કહેશો કે ના ના, 2580 એ ચાલે ચાલે છે ને, આ નીચે જવાનો છે તો આ સાઈડ પુટ છે, તો તમે પુટ બાય કરીને બેસી જાઓ. સમજાણું? બાય સેલ નથી કરવાનું, કારણ કે બાય સેલના કન્સેપ્ટ અહીંયા લાગુ જ નહીં પડે. ઓકે, હવે તમે વિચારો, હું ઘણા લોકોને આવું પૂછું છું અને તમને પૂછું છું કે આ લોકો એવું કેમ કહ્યું કે બાય અને સેલ કાઢી અને કોલ અને પુટ શું કરવા લાવ્યા? આ વસ્તુ છે ને ઘણાને ખબર નથી હોતી. તમે છે ને ઓપ્શનના કોર્સ જોયા હોય યુટ્યુબ ઉપર કે બાર, એ લોકો છે ને ડાયરેક્ટ કોલ પુટથી શરૂ કરશે. મેં તમને મહેન્દ્રસિંહ ધોની વાય ઓફ ધ કોલ ઓપ્શન આ બધું સમજાવ્યું ને, આ બધું કાંઈ એ લોકો તમને નહીં સમજાવે. એ લોકો ડાયરેક્ટ કોલ અને પુટથી જ શરૂ કરશે. સૌથી પહેલો ક્વેશ્ચન મારો શું હતો કે વાય ઓફ ધ ઓપ્શન તમને સમજાણ. પછી હું તમને બીજો ક્વેશ્ચન પૂછું છું કે યાર આ કોલ પુટ નાખવાની શું જરૂર હતી? સમજો, કારણ કે જો ડાયરેક્ટ હું રટ્ટો મરાઈ દઈશ ને કે કોલ પુટ તો હોય ઓપ્શનમાં, તો તમને મજા નહીં આવે, તમે ક્યારેય સક્સેસ નહીં થઈ શકો. મારો એવો ઈરાદો છે કે તમે ઓપ્શનમાં એકદમ સક્સેસફુલ માણસ બનીને બહાર આવો. વાય સમજાઈ ગયું, મલ્ટીપલ પ્રોબેબિલિટી સર, રિસ્ક મેનેજમેન્ટ થાય, જે બધું કેશ માર્કેટમાં ઇન્ટ્રાડે માર્કેટમાં નથી કરી શકતા એવું બધું અવનવું આપણે કરી શકીએ. ઓકે, વેરી ગુડ. હવે વિચારો કે કેમ બાય સેલ થી નહોતું ચાલતું, કેમ કોલ અને પુટ લે એવા? તો એનો આન્સર આપું. એનો આન્સર એટલા માટે કે બાય અને સેલ એ ત્યાં જ અપાય કે જ્યાં ખાલી પોસિબિલિટી બાય અને સેલ ની હોય, કે કાં તો ઉપર જશે કાં તો નીચે જશે. મલ્ટીપલ પ્રોબેબિલિટી ને ડીલ કરવા માટે કઈક નવું બનાવવું પડે. અને બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમે મને આવીને પૂછો કે સર તમે રિલાયન્સમાં ઓપ્શનમાં શું કરો છો? તમે મને આવું ક્વેશ્ચન પૂછો તો મારો આન્સર કેવો હશે ખબર છે? રિલાયન્સમાં 70% હું બાયર છું, 30% હું સેલર છું. હું આવો આન્સર તમને કંઈક આપીશ. આવું લોકો બોલે નહીં, પ્રોફેશનલી ટ્રેડર આવું બોલે નહીં, અથવા સમજાવવા માટે કહું છું. તો તમે એવું કહેશો કે સર આવું પોસિબલ છે કે 70% બાયર છો તમે રિલાયન્સમાં ને 30%? પછી તમે મને એવું પૂછો કે સર તમે નિફ્ટીમાં અત્યારે શું કરો છો? તો હું કહીશ કે નિફ્ટી છે ને, નિફ્ટી એમાં હું 50% બાયર છું અને નિફ્ટીમાં હું 50% સેલર બી છું. સર આવું બની શકે યાર, 50% બાયર 50% સેલર? હા, બની શકે, બરોબર. પછી તમે મને એવું કહેશો કે સર તમે બેંક નિફ્ટીમાં શું કરો છો? તો બેંક નિફ્ટીમાં હું એમ કહીશ કે યાર મેં કઈ પોઝિશન તો લીધી છે માર્કેટમાં, હું અમુક અમુક બાયર બી છું, હું અમુક અમુક સેલર બી છું, પણ બાકી મને ખબર નથી. પણ આમ છતાં હું કઈ પ્રોફિટ તો કરીશ પહેલા. તું કહેશો કે આ કઈ રીતે થાય? બસ આટલા માટે જ કોલ અને પુટ આવ્યા છે. એ હું સમજાવું કઈ રીતે, 2 મિનિટ ખાલી ધ્યાન આપજો. અને અહીંયા આપણે સાઈડમાં રાખી દઈ કે બાય અને સેલ ને આપણે કેમ બાય બાય કરી દીધા. જો મારે ઘણીવાર એવું હોય કે બજેટ આવ્યું અને માર્કેટ કોઈ એક સાઈડ 300 પોઈન્ટ પ્લસ માઇનસ જશે, આવી મારી સિચ્યુએશન હોય. ઘણી વખત મને એમ થાય કે યાર મને માર્કેટ ખબર જ નથી કઈ બાજુ જવાનું છે, આમ છતાંય મારે પ્રોફિટ કમાવવું છે. આ બધું થાય. ઓકે, મેં તમને સમજાવી દીધું. ઘણી વખત એમ કહ્યું કે માર્કેટ એક રેન્જમાં જ રહેશે અને મારે પ્રોફિટ કમાવવું છે. આ જે 3 વસ્તુ મેં તમને કીધી ને, એક બહુ નવી વસ્તુ છે કે યાર માર્કેટ કોઈ ભી એક સાઈડ મોટું જશે તોય મારે પ્રોફિટ કમાવવું છે, માર્કેટ ક્યાં જવાનું છે ખબર નથી તોય મારે પ્રોફિટ કમાવવું છે, અને માર્કેટ રેન્જમાં રહેશે તોય પ્રોફિટ કમાવવું છે. બરોબર, આ 3 મેં એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ લીધા. હવે વિચારો કે મારે આ વસ્તુમાં ટ્રેડ લેવો હોય ને, તો એ બહુ જરૂરી બને છે મારે કે મારા ટ્રેડમાં હું અમુક ટાઈમે બાયર બી હોય અને સેલર બી હોય, આખું એક કોમ્બિનેશન બનશે મારું. કારણ કે જો અહીંયા કેવું થાય છે કે માર્કેટ કોઈ 1.300 પોઈન્ટ પ્લસ જશે કાં તો માઇનસ જશે, તો મારે એઝ અ બાયર બી અહીંયા ઉભા રહેવાનું છે, મારે એઝ અ સેલર બી ઉભા રહેવાનું છે. અહીંયા હું કહું છું કે માર્કેટ રેન્જ બાઉન્ડમાં જશે, રેન્જ બાઉન્ડ એટલે તોય પ્રોફિટ કરવાનું છે, તો મારે કાંઈક કોઈ એક રેન્જમાં બાયર બી થવું પડશે, સેલર બી થવું પડશે. અને અહીંયા કાંઈ ખબર નથી તો બી મારે બાયર અને સેલર બે થવું પડશે. અલ્ટિમેટલી અલ્ટિમેટલી ઓપ્શનની દુનિયા એવી છે કે આપણે બધા બહુ બહાર રૂપિયા છે. ઓપ્શનની દુનિયામાં તમે એવું કહી શકો કે યાર મને છે ને પીઝા બી ફાવે છે, અને પીઝાની સાથે છે ને મને થોડુંક બર્ગર બી આપી દો તો મજા આવશે આપણને. આપણે એવા બહુ રૂપિયા કહેવાય,
એટલે ઓપ્શન ની તમે એક સ્ટ્રેટેજી જોશો ને, એક સ્ટ્રેટેજી, તો એમાં હું બાયર બી હોઈ શકું અને સેલર બી. હવે જો આનો એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું, એટલે તમને એવું થશે કે અરે સર આટલું બધું થિયરિટિકલી ક્યાં તમે જતા રહ્યા. બરોબર, ઓપ્સ્ટ્રા નામની સાઇટ છે, આમાં ફ્રી એકાઉન્ટ ઓપન કરાવી લેજો. હું આની સાથે કોમર્શિયલી એસોસિએટ નથી, ફ્રી એકાઉન્ટ આમાં ઓપન કરાવજો, ફ્રી એકાઉન્ટ થી ચાલી જશે, પેઇડ એકાઉન્ટ તમને ગમે તો લેજો. બરોબર, અત્યારે ઓપ્શન ચાલે છે, ડિસેમ્બર નો મહિનો છે, માર્કેટ ક્યાં પહોંચ્યું છે 18,360. બરોબર, હવે જો હું તમને એક ટ્રિક, મજા આવી વસ્તુ બતાવું. અહીંયા અમુક સ્ટ્રેટેજીસ છે, રાઈટ, સ્ટ્રેડલ, સ્ટ્રેંગલ, સ્પ્રેડ, આયન ફ્લાય, આયન કોન્ડર. બરોબર, હવે એક વસ્તુ બતાવો, અહીંયા હું આયન ફ્લાય ઉપર ક્લિક કરું ને તો મને એ ઓટોમેટિક એક સ્ટ્રેટેજી આપે છે. બરોબર, એક સ્ટ્રેટેજી આપે છે, એને જ મને બનાવીને આપી દીધું, અને હું આમ એડ કરી નાખું ને તો એ સ્ટ્રેટેજી બની ગઈ મારા માટે માર્કેટમાં. જો તૈયાર, અને આ સ્ટ્રેટેજી બની ગઈ ને તો એ સ્ટ્રેટેજીમાં એને મને શું કીધું ખબર છે, કે મારો મેક્સિમમ પ્રોફિટ જો હું 100% સાચો પડું મારી આ સ્ટ્રેટેજી. અત્યારે મેં આ સ્ટ્રેટેજી નાખી દીધી, ચલો મારે સમજી ગયો કે આ જે સ્ટ્રેટેજી છે ને મેં મારા બ્રોકર એકાઉન્ટમાં નાખી દીધી. જો હું 100% સાચો પડું ને તો મને 9,000 રૂપિયાનો પ્રોફિટ થશે. દેખાય છે ને અહીંયા 9,000 રૂપિયા 100% સાચો પડું તો, અને જો હું 100% ખોટો પડીશ તો મને 3,450નો લોસ થશે, જો 100%. બરોબર છે, હવે વિચારો, અને મારે માર્જિન કેટલું જોઈએ, મારા એકાઉન્ટમાં 54,000 અત્યારે હશે ને, તો આ સ્ટ્રેટેજી હોય 54,000 ઉપર હું સાચો પડીશ તો 9,000નો પ્રોફિટ, ખોટો પડીશ તો 3,500નો લોસ. એકચ્યુઅલી જોવા જાવ તો સાચું છે ને કે 3,500 ને ડબલ કરું તો 7,000 થાય, એનાથી ડબલ, એટલે ઓલરેડી 1.5 ના રિસ્ક રિવર્ડ રેશિયો ઉપર ઓટોમેટેડ આ સાઇટે મને સ્ટ્રેટેજી બેસાડીને આપી દીધી. બરોબર, હવે મેં એક મજાની વાત કહું તમને, આમાં જોજો તમે, અહીંયા અહીંયા ખાસ જોજો, અહીંયા છે માઇનસ લખેલું છે, અહીંયા અહીંયા, એટલે શું થાય, માઇનસ એટલે મેં અહીંયા એક કોલ સેલ કરેલો છે, માઇનસ એટલે, પછી અહીંયા પુટ બી સેલ કરેલું છે, અહીંયા પાછો કોલ બાય કરેલો છે અને અહીંયા પાછું પુટ બાય કરેલું છે, એટલે અહીંયા હું સેલર છું. બરોબર, અહીંયા હું સેલર છું અને અહીંયા હું બાયર છું અને બાયર છું, એટલે આ એક જે પોઝિશન છે ને મારી, એક પોઝિશન, એમાં હું બે વખત સેલર છું અને બે વખત બાયર છું. સમજાણું તમને, આ જ છે બ્યુટી ઓપ્શન ની, કે હું એક જ પોઝિશનમાં હું બે વખત બાય કરીને બેઠો છું, બે વખત સેલ કરીને, પણ મેં કંઈક એવું કોમ્બિનેશન બનાવ્યું કે મારા અકાઉન્ટમાં મારે માર્જિન 54,000 જોયું, જો હું સાચો પડી જાય આમાં તો 9,000નો પ્રોફિટ, જો હું ખોટો પડીશ તો 3,500, અને આ લેપટોપ મોબાઈલ બંધ કરી દો તોય મને ચિંતા નથી. પણ હજી એક બહુ સરસ બીજી વસ્તુ બતાવું તમને, મેં તમને શું કીધું કે 100% સાચો પડીશ ને તો હું 9,000 રૂપિયા કમાઈશ, આ મેં વર્ડ વાપર્યો. પણ માની લ્યો કે હું 100% સાચો ન પડું, 80% પડું તોય હું 7,000 રૂપિયા લઈને ઘરે જઈશ. ચલો હું ખાલી 50% સાચો પડ્યો તોય મને 3,500 જેવો પ્રોફિટ થશે. ઓપ્શન ની આ ખૂબી છે કે તમારે જરૂરી નથી કે તમે 100% સાચા પડો, જરૂરી નથી કે તમે આખો મહિનો, ચલો આ તમે સ્ટ્રેટેજી અપનાવી અને તમે 2 દિવસની અંદર જ તમે 3,000 પ્રોફિટમાં આવી ગયા અને તમને મન ઉઠી ગયું, કઈ વાંધો નહીં, 3,000 પ્રોફિટ લઈને ઘરે જતા રહ્યો. પછી અહીંયા મેં કીધું કે જો હું 100% ખોટો પડીશ તો 3,450 નું મને નુકસાન થશે, જરૂરી નથી કે હું 100% ખોટો પડું, હું થોડોક ઓછો ખોટો પડું તો મને 2,000નું બી નુકસાન થાય, મને ખાલી 1,000નું બી થાય. આ જે પ્રોબેબિલિટી છે એ 100% વાળી છે, કે મેક્સિમમ લોસ એટલે મારું મેક્સિમમ, મારી વર્સમાં વર્સ કન્ડિશન આ સ્ટ્રેટેજીમાં આવશે ત્યારે મને 3,500નું નુકસાન થશે, અને મારી સારામાં સારી પોસિબિલિટી આવશે તો 9,000નું પ્રોફિટ થશે. આને હજી આપણે આગળ સમજશું, પણ અન્ડરસ્ટેન્ડ કે ઓપ્શનની ખૂબી કેટલી છે, સરસ છે. અને અહીંયા તરત મને પ્રોફિટ લોસ દેખવા માંડ્યો અને આ સ્ટ્રેટેજીનું સેવ કરી દઉં, મજા આવી જશે. હવે તમે વિચારો કે અહીંયા આને હું રીસેટ મારું છું, તમે ધ્યાન રાખજો, ખાલી રીસેટ માર્યું અને મેં એક સ્ટ્રેડલ જેવી સ્ટ્રેટેજી છે એને હું અહીંયા એક્ઝિક્યુટ કરું છું. બરોબર, હવે તમે વિચારો, હવે મને શું કહે છે ખબર, આ સ્ટ્રેડલમાં કે મારો મેક્સિમમ લોસ ખબર નથી અનલિમિટેડ થઈ જશે, પણ મારો મેક્સિમમ પ્રોફ 15,000 જ થશે મેક્સિમમ, જો 100% સાચો પડું તો, અને જો ખોટો પડવાનો ટ્રાય કરીશ તો. હવે આ કેવી સ્ટ્રેટેજી છે, આવી રીતના આવી સ્ટ્રેટેજી છે. બરોબર, આ સ્ટ્રેટેજીનો મતલબ શું થયું, આ સાઈડે લોસ થવાના ચાલુ, આ સાઈડે લોસ થવાના ચાલુ, જો માર્કેટ આ રેન્જમાં રહેશે, એક નાનકડી રેન્જમાં, તો મને પ્રોફિટ થશે. પણ જો માર્કેટે મોટા અહીંયા મારી સાથે ગેમ રમી તો મોટો મોટો લોસ આવશે. મેં તમને કીધું હતું ને કેવી સ્ટ્રેટેજી,
કે જો તમે એવું કહેતા હોય કે માર્કેટ એક આ રેન્જમાં રહેશે તો તમને જો આ એ સ્ટ્રેટેજી છે, જો માર્કેટ રેન્જમાં રહી કઈ વાંધો નહીં, 200-300 પોઈન્ટ બોરિંગ રેન્જમાં માર્કેટ રહ્યું તો તમને પ્રોફિટ, પણ જો એક સાઈડ ક્યાંક મૂવમેન્ટ આવી દીધું તો લોસ થવાના શરૂ. સમજાણું? પણ આ લોસને બચાવવા માટે જ હવે તમે વિચારો કે અહીંયા હું શું કરું છું, અહીંયા માઇનસ લખેલું છે, અહીંયા હું સેલર છું, બે સાઈડ અહીંયા સેલર છું. જો એકલો હું સેલર થવા જઈશ તો મારે 1,23,000 રૂપિયા આપવા પડશે, પ્રોફિટ ઓછો મળે, રિસ્ક વધારે છે. એટલે આમાં ડા પણ નથી, ચલો આમાં બાઇંગ પોઝિશન થોડી એડ કરો. એવી રીતના કરી કરી અને આપણે અલગ જ્યારે સ્ટ્રેટેજી ટ્રાય કરીએ ને, બરોબર, કે જેમ કે હવે હું આયન ફ્લાય હોવામાં નાખી દઉં, બરોબર, તો હવે મને શું કીધું, ઓહો સરસ, તમારે 1,23,000 આપવાની જરૂર નથી, તમે 54,000 જ આપો. પણ એની સામે મારે શું કહેવાનું કે મારો પ્રોફિટ એક ટ્રેપ થઈ ગયો, લોસ એક ટ્રેપ થઈ ગયો. આને હેજિંગનું બી એક્ઝામ્પલ કહેવાય કે કેવી રીતે તમે મારી જાતને બચાવી લીધી કે માર્કેટ અચાનક આમ કે આમ જશે તો હું એક ટાઈમે નીકળી જઈશ, ભાઈ મારે રિસ્ક નથી લેવું હો ભાઈ. એટલે આ રીતે તમે બચી શકો, આ રીતે તમે હેજિંગ બી કરી શકો. માર્જિન 1,30,000 ની જગ્યાએ 54,000 માર્જિન બી મેં કરી દીધું, બધી રીતે હું લડી લીધું આમાં. પણ એના માટે મારે બાયર બી બનવું પડ્યું બે વખત અને મારે સેલર બી બનવું પડ્યું. એટલે ઓપ્શનની દુનિયામાં અલગ અલગ પોસિબિલિટી માટે મારે એક જ સ્ટ્રેટેજીમાં હું બાયર બી છું અને સેલર બી છું. બોલો કેવું ગજબની વાત કહેવાય, બરોબર. એટલા માટે આ લોકોએ કોલ અને પુટના ઓપ્શન આપ્યા છે. એટલા માટે હવે જે લાસ્ટ વસ્તુ બોલું ને, એકદમ ધ્યાન રાખજો, એટલા માટે 2580 અત્યારે રિલાયન્સ ચાલતો હોય અને મને એવું લાગે કે આ 2580 નો છે ને રિલાયન્સ 2650 જવાનો છે. કેટલાય જવાનો છે, અહીંયા લખું છું, ધ્યાન રાખજો, 2650 એટલે ઉપર જવાનો છે. તો કાં તો હું કોલ બાય કરું, મારી પાસે એક ઓપ્શન છે કોલ બાય, અથવા તો હું પુટ સેલ કરી નાખું ને, પુટ સેલ તો બી ચાલે. બોલો, કાં તો હું, જો મને એવું લાગે કે રિલાયન્સ ઉપર જવાનો છે તો મારી પાસે ખાલી એક ઓપ્શન નથી કે હું ખાલી કોલ બાય કરું, હું આ જ રિલાયન્સ ને એઝ અ બાયર તરીકે બી અપ્રોચ કરી શકું. જો મારો કહેવાનો મતલબ શું છે કે રિલાયન્સ ચાલે છે 2580, બરોબર છે. હવે મને એવું લાગે છે કે રિલાયન્સ જશે 2650, તો આ જે સિચ્યુએશન મારી સામે ઉભી થઈ એના માટે કાં તો હું એઝ અ બાયર બની જાઉં, બાયર બનીને એમ કહું કે હું તો કોલ બાય કરું છું, અને કાં તો હું પુટ સેલ બી કરું. પુટ સેલ કરવું ઇઝ એઝ સેમ એઝ કોલ બાય કરવું. ફરક એટલો રહ્યો કે અહીંયા હું એઝ અ બાયર એક્ટ કરું છું અને અહીંયા હું એઝ અ સેલર એક્ટ કરું છું. મારો રોલ ચેન્જ થઈ ગયો. જો મારો રોલ ચેન્જ થઈ ગયો તો મારું માર્જિન ચેન્જ થઈ ગયું. જો મારું માર્જિન ચેન્જ થઈ ગયું તો મારું રિસ્ક અને રિવોર્ડ બી ચેન્જ થઈ ગયું. સમજાણું? એટલે હવે અગેઈન હું તમારા માઇન્ડમાં ક્વેશ્ચન રાખવા માંગુ છું કે જો રિલાયન્સ 2580 નો હોય અને તમને એવું રાખતું હોય કે રિલાયન્સ 2650 નો છે, તો તમારે હંમેશા પૂછવાનું કે આને હું એઝ અ બાયર તરીકે અપ્રોચ કરું અને કોલમાં જતો રહું, કે આને સેલર તરીકે અપ્રોચ કરું અને પુટમાં જતો રહું, ક્યાં મારો બેનિફિટ છે વધારે, ક્યાં માર્કેટ મારા ફેવરમાં છે. સમજાણું? આ ક્વેશ્ચન કોઈ નથી પૂછતું, આ ક્વેશ્ચન કોઈ નથી પૂછતું, બરોબર. કે વાંધો નહીં, ભલે હું બુલિશ છું રિલાયન્સમાં, પણ મારી પાસે તો બે ઓપ્શન છે, કાં તો હું બાયર બનું ને કાં તો હું સેલર બનું. પણ આ મેં ઓપ્શન ચકાઈશા કે કઈ બાજુ સંભાવના મારી ફેવરમાં છે. લોકો કેવું કરશે ખબર છે, જો હું તમને અહીંયા કરીને બતાવું, લ્યો તમને હું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ શું કામ આપું, સરસ મજાનું આપું. અચ્છા ચલો ને, મારા બ્રોકર એકાઉન્ટમાં, અચ્છા અહીંયા અહીંયા જ આપી દઉં. અહીંયા છે ને એક પ્રોબ્લેમ એ થશે કે મારે છે ને અલગ અલગ સ્ટોક ગોતવા પડશે. એક કામ કરીએ, આપણે એક છે ને નિફ્ટી નું જ એક્ઝામ્પલ લઈ લઈએ. અત્યારે નિફ્ટી નું અત્યારે એક્ઝામ્પલ લઉં છું અને જે મંથલી એક્સપાયરી મેં સિલેક્ટ કરી, અને અત્યારે નિફ્ટી ચાલે છે 18,350 ની અંદર, બરાબર. એટલે 18,350 હું અહીંયા રાખું છું. અને જોજો હું શું કરું છું, કોલ છે ને, કોલ એને આપણે બાય કરવો છે, એટલે એડ પોઝિશન કરીએ. તમને એવું લાગે છે માર્કેટ ઉપર જશે, કઈ વાંધો નહીં, તમે કોલ બાય કર્યો, કોલ બાય કર્યો ને તમે, તો તમારે માર્જિન કેટલું આપવું પડ્યું જોજો અહીંયા, 10,590. આ 10,590 આવ્યા ક્યાંથી? પ્રીમિયમ.
જે અત્યારે આનું પ્રીમિયમ ચાલે છે 211 રૂપિયા, એને ઇન્ટુ લોટ, એની લોટ સાઇઝ કરી દો, એટલે એ તમારો. હવે અહીંયા જે નિફ્ટી છે, નિફ્ટી એની જે લોટ સાઇઝ હોય એને ઇન્ટુ પ્રીમિયમ કરો, એટલે એ તમારું ટોટલ પ્રીમિયમ અહીંયા આવી જાય. બરોબર, 50 યુનિટ. નિફ્ટીની અત્યારે સાઇઝ શું છે? 50. બરોબર. હવે અહીંયા છે ને આપણે બાસ્કેટમાં જઈએ અને અહીંયા આપણે એવું સર્ચ કરીએ કે નિફ્ટી 18350, અને આપણે નિફ્ટીનો 18350નો ડિસેમ્બરનો કોલ, અને એ મારે બાય કરવો છે. બરોબર, એટલે અહીંયા આવી ગયું. હવે અહીંયા જેટલી હું ક્વોન્ટિટી નાખીશ એ પ્રમાણે મારી પ્રાઇસ આવશે. ચલો 100 ક્વોન્ટિટી, ચલો 200 ક્વોન્ટિટી, ચલો 500 ક્વોન્ટિટી, એ પ્રમાણે અહીંયા માર્જિન અને એ બધું આવતું રહેશે. સમજાય છે? હવે અહીંયા એક તમે વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયા હું બાયર છું એટલે ખાલી પ્રીમિયમ પે કરું છું. અહીંયા રોલ ચેન્જ કરી દો ફટાફટ, અહીંયા સેલ કરી નાખો, મોડિફાય કરી નાખો. જેવું સેલ કર્યું મેં તો શું કીધું મને કે 97,000 રૂપિયા આપો ભાઈ. હવે લોકો અહીંયા જો મેં લખેલું છે આપણા આપણા પ્રોગ્રામમાં કે લોકો એટલા માટે જ એવું વિચારે છે, આજે છે ને યુટ્યુબની આખી દુનિયા જોઈ આવશે ને, લોકો શું કે ખબર છે કે યાર નિફ્ટી છે નિફ્ટી, એમાં હું અત્યારે બાય કરું તો મારે માર્જિન ખાલી 10,000 રૂપિયાનું આપવાનું, જો હું સેલ કરું તો મારે 97,000 આપવાનું. તો આપણે કોલ જ બાય કરાય ને, આપણે પુટ સેલ શું કરવા કરવાનું? બરોબર છે, પણ અહીંયા જ પ્રોબ્લેમ થઈ જાય છે. અને હવે મારે તમને એ જ સમજાવવું છે, જો તમને કોલ અને પુટ સમજાઈ ગયું હોય કે કોલ અને પુટ આ બે વસ્તુ એટલા માટે ઇન્વેન્ટ કરવામાં આવી, કારણ કે ચલો અહીંયા નિફ્ટી છે કે અહીંયા રિલાયન્સ છે, એ એક જ વસ્તુ ઉપર તમે કાં તો બાયર બનીને અપ્રોચ કરો કાં તો સેલર બનીને અપ્રોચ કરો, તમને કેટલું રિસ્ક લાગે છે, તમારે કેટલું માર્જિન દેવું છે, તમારું મગજ કેટલું ચાલે છે, એટલા માટે આ બે વસ્તુ ઇન્વેન્ટ કર્યા સિવાય બીજું કોઈ રીઝન નથી. સમજાઈ ગયું? ઓકે, હવે એક બહુ મોટી વસ્તુ કહું તમને. લોકો શું કરે કે સર તમે હમણાં જ બતાવ્યું કે જો હું બાયર બનીને અપ્રોચ કરું તો 10,000માં કામ પતી જાય મારું, જો હું સેલર બનું છું તો 97,000માં કામ પતે છે મારું. બીજું હું તમને કહું પાછું, અહીંયા જો હું પાછો રોલ ચેન્જ કરું છું બાય, બરોબર, અહીંયા હું બાય કરું છું તો મને શું કહે છે ખબર છે કે મારો જે પ્રોફિટ છે ને એ અનલિમિટેડ, અનલિમિટેડ એટલે હવે અહીંથી નિફ્ટી જેટલો ઉપર જશે એટલો મારો પ્રોફિટ અનલિમિટેડ, પણ મારો લોસ છે, લોસ એ ટોટલ લોસ કેટલો થશે કે જેટલું મેં પ્રીમિયમ ભરેલું છે ને 10,590, બરોબર, આ જે મારું પ્રીમિયમ છે ને પ્રીમિયમ એ મારો લોસ, સૌથી મોટો લોસ. એટલે લોકો એમ કે આ સારું 10,590 ભરો, પોઝિશન લઈ લ્યો માર્કેટમાં, જો તમે 100% ખોટા પડો ત્યારે 10,590 જશે અને પ્રોફિટ અનલિમિટેડ, વાહ મજા આવી ગઈ. પણ હું એમ કહું કે ના, આપણે સેલર બનીએ તો આમાં તમે, જો તમે સેલર બનશો તો તમને એવું દેખાશે કે યાર 97,000 નું પ્રીમિયમ આપવાનું આપણે, સમજાણો. અને અહીંયા એકચ્યુઅલી હું તમને એઝ અ કોલમાં હું તમને સેલર બતાવું છું, મારે તમને પુટમાં બતાવવું છે એકચ્યુઅલી, જો હું નિફ્ટીમાં બુલિશ હોય તો. પણ અત્યારે આપણે એક એક્ઝામ્પલ આપણે કન્ક્લુડ કરીએ છીએ કે બાય અને સેલ કરો તો પ્રીમિયમમાં અથવા તો માર્જિનમાં આટલો બધો ફરક પડે. અને પાછું જો અહીંયા કેવું કહી દીધું કે જો હું સેલર છું તો મારો મેક્સિમમ પ્રોફિટ 10,500 નો થશે, વિચારો, અને મારો લોસ અનલિમિટેડ થશે. એટલે લોકો કેવો રટ્ટો મારીને આવે ખબર છે? જો લોકો આવો રટ્ટો મારીને આવે, જો હું બાયર છું તો મારો પ્રોફિટ છે પ્રોફિટ એ કેવો? તો કે અનલિમિટેડ છે. અને મારો લોસ તો કે એ તો લિમિટેડ છે, પણ જો હું સેલર બનું તો કે પ્રોફિટ તો સર લિમિટેડ છે, અને મારો લોસ તો કે સર એ તો અનલિમિટેડ છે, આમાં ન જવાય, પૂરું, વાત ખતમ કરો. એટલા માટે લોકો હંમેશા શું કરશે ખબર છે? કોલ અને પુટ, એને શું કરશે? બાય. એ લોકોને એવું લાગશે માર્કેટ અપ જાય તો આપણે કોલ બાય કરશું, તમને એવું લાગે સ્ટોક ડાઉન જશે માર્કેટ, આપણે પુટ બાય કરશું. આપણે કઈ સેલ કરવું જ નથી આપણે સર, એવું શું કામ વિચારીએ? એવું આપણે વિચારવું જ નથી કે આપણે કોલ સેલ કરીએ કે પુટ સેલ કરીએ, આપણે સર કોલ બાય અને પુટ બાય જ કરશું, બરોબર, કારણ કે એમાં ઓછા પૈસા જોઈ અને એમાં બહુ મોટો પ્રોફિટ મળશે. હવે અહીં સુધી આપણે આવી ગયા, તમને એક પ્રોબ્લેમ સમજાઈ ગયો, અને લોકો આવું સમજાવે છે કોર્સમાં, લોકો આવું સમજાવશે કે આવા ગ્રાફ તમને બતાવશે. જોઈ લ્યો, જો તમે કોલ સેલ કરો તો તમારો લોસ તો અનડિફાઇન્ડ છે, પ્રોફિટ જ ખાલી ડિફાઇન છે, સેલર ન બને આવું તમને કેસે બી કરે.
પણ આ છે ને 100% ખોટું છે. એનું એક એક્ઝામ્પલ આપું તમને, બહુ સરસ એક્ઝામ્પલ, ચલો મજા આવી જાય એવું એક્ઝામ્પલ આવ્યું. હવે આપણે મેકડોનાલ્ડ પિક્ચરમાં આવે, બરોબર, સાથે તમે જ્યુસ, કોફી, ટી, ફાફડા ગાંઠિયા બધું ખાતા રહેજો, એટલે આ બધું મગજમાં ઉતરે, બરોબર. હવે એક સિટી છે, હવે આ સિટીનું નામ આપણે આપી દઈ, ચાલો હું આપું છું આનું નામ, આપણે શું આપવું ખબર છે, આનું આપણે નામ આપી બરોડા, બરોબર. બરોડા સિટી છે, માની લે તમારી પાસે બહુ મોટા પૈસા છે અને તમે એવું કહો છો કે આપણે મેકડોનાલ્ડ ની ફ્રેન્ચાઇઝી લેવી છે, મેકડોનાલ્ડ, બરોબર, ફ્રેન્ચાઇઝી લેવી છે. આની ફ્રેન્ચાઇઝી મે બી 5 કરોડ ની, 10 કરોડ ની આવતી હશે, આઈ ડોન્ટ નો, પણ મોંઘી જ આવતી હશે. તમારી પાસે પૈસા છે, બરોબર. હવે હું તમને એમ ક્વેશ્ચન કહું કે આ બરોડા સિટી છે, બરોડા સિટીમાં એન્ટ્રી અહીંથી થાય છે, બરોબર, અને આ રીતે એક્ઝિટ થાય છે. કોઈ પણ સિટીમાં એન્ટ્રી એક્ઝિટ હોય, આ સિટીનો એન્ટ્રી વાળો પાર્ટ છે, અને આ એક મીડ સિટી હોય, બરોબર. અહીંયા મીડ હોય, આપણે એમ કે સિટીની મેઇન બજાર મીડ આવું, બરોબર. હવે તમે આની જે ફ્રેન્ચાઇઝી તમે લીધી, તો તમે શોરૂમ ક્યાં ખોલશો? હું તમને થોડી ગાઈડ આપું. એન્ટ્રી કરશો ને સિટીની એન્ટ્રી, તેમાં હાઈવે, ઢાબા, પછી સિટીની શરૂઆત થતી હશે, લો પ્રાઇસ વાળી પ્રોપર્ટી હશે, બરોબર. જેમ જેમ તમે અંદર આવશો ને, તો અહીંયા પ્રીમિયમ એરિયા આવશે, પ્રીમિયમ પ્રોપર્ટી આવશે, માર્કેટ આવશે. જેવા તમે સિટીની બહાર નીકળશો ને, એટલે અગેન ઢાબા, અગેન થોડીક ડેવલપિંગ પ્રોપર્ટી, સસ્તી પ્રોપર્ટી, આવું બધું થશે. તો મેકડોનાલ્ડ છે, મેકડોનાલ્ડ એને તમારે સિટીમાં તો લેવાય, પણ સિટીમાં તમે એવું કહેશો ને કે સિટીના અગર 4 ભાગ પાડીએ આપણે, તો સિટીનો આ ભાગ છે એ હાઈલી પ્રીમિયમ છે. મેકડોનાલ્ડ મેનેજમેન્ટ તમને એવું જ કહેશે કે જે હાઈલી પ્રીમિયમ એરિયા છે એમાં તમારે જવાનું, બરોબર. હવે તમને હાઈલી પ્રીમિયમ એરિયા છે, તો તમે એવું કહેશે કે એનું રેન્ટ છે ને, એનું રેન્ટ એ 1 વર્ષનું જ 1 કરોડ રૂપિયા છે. ચલો, તો તમે એમ થયું કે ચલો આપણે તો એવું નથી કરવું, સિટીની આપણે થોડાક બહાર જતા રહી, ત્યાં ક્રાઉડ તો આવે છે. આપણું છે ને પ્રીમિયમ સીધું, આપણું છે ને રેન્ટ સીધું 60 લાખ થઈ જશે. તો તમે શું કર્યું, તમે સ્માર્ટનેસ વાપરી અને મેકડોનાલ્ડ ને ત્યાં એસ્ટાબ્લિશ કર્યું. હવે પ્રોબ્લેમ શું થાય છે ખબર, પ્રોબ્લેમ અહીંયા એ થશે કે અહીંયા જે તમારા કસ્ટમર આવશે ને, એનો પરચેસિંગ પાવર બહુ ઓછો હશે. તમારું એવરેજ જે બિલ હશે ને, એ એવરેજ બિલ 300 ને 500 નું હશે. પણ જો તમે અહીંયા આવ્યા હોત ને, તો તમારું એવરેજ બિલ 800 થી 1500 અને 2000 સુધીનું હોત, બરોબર. પછી તમે શું કહેતો, યાર આપણે આટલા પૈસા નાખ્યા, મેકડોનાલ્ડ ના બર્ગર ને બ્રાઉન તો સરસ છે, પણ આપણો ધંધો એટલો ચાલતો કેમ નથી? તો તમારું નોલેજ સારું છે, તમે સ્માર્ટ છો, તમારી પાસે પૈસા છે, તમારી મેકડોનાલ્ડ ની પ્રોડક્ટ સારી છે, પણ તમે જે લોકાલિટીમાં છો ને, એ લોકાલિટીમાં લોકોનો પરચેસિંગ પાવર નથી. જે આ લોકાલિટી છે, એ લોકો માટે 1000 રૂપિયા કઈ નથી, બરોબર છે. તો તમે સમજો કે અહીંયા આને કહેવાય હાઈ પ્રોબેબિલિટી અને આને કહેવાય લો પ્રોબેબિલિટી. હવે તમે અહીંયા ધંધો નાખી અને તમે એવા સપના જોવો કે ના ના હું તો સક્સેસફુલ થઈ જઈશ, તો નહીં થાય. અને તમે મેકડોનાલ્ડ ને અપ્રોચ કરશો ને, તો મેકડોનાલ્ડ તમને ક્યારેય અહીંયા તમને સ્ટોર ઓપન કરવા જ નહીં દે આ બધી લોકાલિટીમાં. એ લોકોનો રૂલ જ નથી, એ લોકોના અમુક મેનેજર હોય છે ખાલી લોકેશન એક્સપર્ટ, એ તમને આવીને કહેશે કે ના, અલાઉડ નથી. હવે આ એક્ઝામ્પલ સમજાણું હોય ને, તો ઓપ્શનની દુનિયા છે. આ ઓપ્શનની દુનિયામાં અમુક લોકો એવું કહે છે કે આપણે તો કોલ બાય કરી અને આપણે તો પુટ બાય કરીને આપણે તો બાયર બનીને આપણે જીતી લેશું. એ લોકો એવા જ માણસો છે કે એ લોકો એવું કહે છે કે મેકડોનાલ્ડમાં આપણે પૈસા નાખવા છે, પણ સિટીની સાઈડમાં આપણે એની ફ્રેન્ચાઇઝી એસ્ટાબ્લિશ કરશું ને, આપણે બહુ મોટા પૈસા કમાઈ લેશું. તો આવું ન થાય. હા, તમે આમાં પૈસા કમાશો, મે બી ક્રિસમસ આવે છે, મે બી દિવાળી આવશે, મે બી કોઈ ફેસ્ટિવલ આવશે, તમારી પાસે ક્રાઉડ આવશે, પણ એ સિવાય કઈ નહીં આવે. એટલે કોલર, આપણે જે બાયર હોય છે ને, બાયર એનું નસીબ ચમકશે, પણ 100 માંથી 5 દિવસે, 100 માંથી 2 દિવસે, 100 માંથી 7 દિવસ બાકી એનું નસીબ ચમકશે નહીં, કારણ કે ખોટા લોકેશન બેઠો છે. તમને આ સમજણું, મેકડોનાલ્ડ વાળું એક્ઝામ્પલ ધ્યાન રાખજો. દુનિયાનો કોઈ બી માણસ આવીને એમ સમજાવે તમને, યુટ્યુબ ઉપર એવા વિડીયો પડેલા છે કે 20 રૂપિયા, જો લોકો શું કરે ખબર, આવા સપના દેખાડે તમને. અહીંયા જો, અહીંયા જે પ્રીમિયમ છે ને, એ પ્રીમિયમ એક ટાઈમ અહીંયા 5 રૂપિયા અને 2 રૂપિયા થઈ જાય છે. સપના કેવા દેખાડે ખબર છે, કે આ 2 રૂપિયાવાળું પ્રીમિયમ છે ને, એ 20 થઈ જાય, એવી સ્ટ્રેટેજી તમને બતાડું. એટલે તમે 20,000 નાખ્યા છે, તમને 2 લાખ મળી જશે, તમને રિલાયન્સ વાળી, આવા સપના દેખાડે. બટ ત્યારે તમારે એક જ વસ્તુ ઇમેજિન કરવાની, કે આ એવું જ છે કે તમે મેકડોનાલ્ડ ની ફ્રેન્ચાઇઝી સિટીની સાઈડમાં લગાવી અને તમે હજી મોટા સપના જોવો છો કે તમારો કસ્ટમર કે જેની કેપેસિટી 300 રૂપિયા છે,
એ ક્યારે 2000 નું બિલ તમને દઈને જવાનો નથી. તો હવે તમારે અહીંયા પૈસા આગળવા છે, બહુ સારી રીતે સમજાય છે તમને? એટલે આખી જે ઓપ્શન છે ને, ઓપ્શનની દુનિયા છે ને, એની જે પ્રોબેબિલિટી છે ને, પ્રોબેબિલિટી એ ક્યારેય ઓપ્શન બાયરના ફેવરમાં વધારે નથી હોતી, એ સેલરના જ ફેવરમાં હોય છે. મહેન્દ્રસિંહ ધોની વાળું એક્ઝામ્પલ યાદ દેવડાવું. મેં તમને શું કીધું હતું કે મહેન્દ્રસિંહ ધોની 30 રને હોય અને તમે એમ કહો કે તો 50 મારશે, તો લોકો તમને શું કહે છે કે આમાં શું રિસ્ક લે છે ભાઈ? બરોબર છે. તો તમે એવું કહો કે આ એક્ઝામ્પલમાં ચલો હું કોલ બાય કરું છું અને મારે તો ખાલી 10 જ હજાર રૂપિયા આપવાના છે અને મારે અનલિમિટેડ પ્રોફિટ થશે, તો તમે આમાં શું રિસ્ક લો છો? 10 હજારમાં માર્કેટને તમારે ખાલી આપવા છે 10 હજાર અને તમારે પૈસા જોઈએ છે અનલિમિટેડ, તો માર્કેટ એ રીતે તમારી પાસે આવવાનું છે અને આવશે તો 100 માંથી એક દિવસે આવશે ને, એના ઉપર તમે બિલ ભરી શકવાના છો નહીં? અગ્રીડ ઓર નોટ? પણ તમે એ ટાઈમે એવું વિચારો કે એઝ અ હું સેલર બનું તો મારે તો 97000 આપવાના આવે છે. અગ્રીડ તમે 97000 આપો છો, અગ્રીડ તમે રિસ્ક લ્યો છો, પણ તમે એક પ્રીમિયમ લોકેશન ઉપર છો કે જ્યાં વધારે કસ્ટમર આવવાની પોસિબિલિટી સૌથી વધારે. તમે માર્કેટમાં હોય, બરોબર, હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. તમે માર્કેટમાં જાઓ તમે ઘણી વખત અને તમારે બહુ સરસ રેડીમેડ ગાર્મેન્ટનો શોરૂમ બનાવવો હોય અને તમે એવા જગ્યાએ જઈને બેઠા હોય કે અહીંયા લોકો આવા રેડીમેડ ગાર્મેન્ટ ખરીદવા માંગતા નથી, લોકોની કેપેસિટી નથી, તો તમે શું કરશો? જો તમને આ એક્ઝામ્પલ સરસ રહેશે તો લાઈફમાં એક વસ્તુ યાદ રાખજો કે જેટલા એટલા વિડીયો છે જે એવું પોસ્ટ કરે છે જો લોકો કે 5 રૂપિયાનું પ્રીમિયમ 200 થઈ જશે, 500 રૂપિયાથી તમે ઓપ્શન ટ્રેડિંગ સ્ટાર્ટ કરી શકો, 5000થી તમે 5 કરોડ બનાવી શકો. આ તમને એવું જ છે કે તમને મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઇઝી લઈ અને ખોટા લોકેશન ઉપર તમે એસ્ટાબ્લિશ કરી દીધું, તમે ક્યારેય સક્સેસફુલ નહીં થાય. અને તમે આ વિશે રિસર્ચ કરવું હોય ને તો તમે હવે તમારું હોમવર્ક એ છે કે રિસર્ચ કરજો. મેથેમેટિકલી એવું પ્રૂવ થઈ ચૂક્યું છે કે બાયરની ફેવરમાં બહુ વધારે પ્રોબેબિલિટી હોતી નથી. બાયરને આપણે ખાલી હેજિંગ માટે જ યુઝ કરાય. ઓપ્શન ખરેખર બનેલું છે સેલર માટે, ખરેખર આ વસ્તુ બનેલી છે સેલર માટે. લોકો અનનેસેસરી, હા હું પોતે એકાદ બે બાઇંગની સ્ટ્રેટેજી યુઝ કરું છું, પણ એમાં અમુક એક્સેપ્શન છે. 100 ટ્રેડમાંથી મે બી મારા 5 કે 7 ટ્રેડ જ ખાલી બાઇંગ સાઇડના હશે, 1 લાખ, બાકી નહીં હોય. સમજાઈ ગયું? ઓકે, જો મેં છે ને એક તમને બહુ સરસ વાત સમજાવી દીધી. મારે બી બાજુમાં ચા લઈને બેસવું પડ્યું છે. જો ઓપ્શનનો વાય સમજાવી દીધો, પછી મેં તમને છે ને ઓપ્શનમાં કોલ અને પુટ સમજાવી દીધું કે શું કરવા આની જરૂર પડે, કારણ કે આપણે બહુ રૂપિયા છે, આપણે એક જ સ્ટ્રેટેજીમાં આપણે બાયર અને સેલર તરીકે અપ્રોચ કરવાનો છે. બરોબર, મેં તમને આ સમજાવી દીધું. અને માર્કેટમાં જે ખોટા મિથ ચાલે છે લોકોને ઉલ્લુ બનાવવાના, એ બી મેં તમને સમજાવી દીધા. બરોબર, અને ઓલું પ્રીમિયમ છે અહીંયા આપણે વધારે આપણે માર્જિન ચૂકવી છે, એ હેજિંગ કરો ને, 97000 નું માર્જિન 50 આવી જાય, એટલે એની ચિંતા નહીં કરો. એ બધું હું તમને આગળ સમજાય, અત્યારે ચિંતા ન કરો. હવે એવું પ્રીમિયમ, પ્રીમિયમ એટલે શું કે યાર આ જે રિલાયન્સ છે એનું પ્રીમિયમ 55 છે, 43 છે, 33 છે, અહીંયા ઉપર છે, આ બધું કોણ ડિસાઇડ કરે છે? બરોબર, કારણ કે જો હું પ્રીમિયમ નહીં સમજું, હું પ્રીમિયમ નહીં સમજું, અથવા તો હું મારા બ્રોકર એકાઉન્ટમાં જાઉં અને અહીંયા હું એમ કહું કે યાર નિફ્ટી છે, નિફ્ટી નિફ્ટી એનું 18350 વાળો કોલ છે, બરોબર છે, એનું જે પ્રીમિયમ છે એ 218 રૂપિયા અહીંયા ચાલે છે, 218 હવે આવ્યું ને, જો ત્યારે મિસ્ટેક થતી હતી, કાંઈ અપડેટ નહોતું થતું આપણાથી, હું વિચારમાં પડી ગયો કે યાર અહીંયા શું થાય છે. ઘણી વાર આ લોકો અમુક કેલ્ક્યુલેટર જો અહીંયા સીધું છે ને, માર્જિન 10900 આવી ગયું, હવે બતાડો. બરોબર છે, તો આ પ્રીમિયમ કોણ નક્કી કરે છે? કારણ કે જો પ્રીમિયમ ઉપર જ આ બધું છે. અહીંયા હજી એક છે ને, એક બીજો ચાર્ટ અહીંયા લઈ આવીને મૂકું તો તમને વધારે મજા આવશે. નિફ્ટી 18350 અને એનો ચાર્ટ મારે જોઈએ છે કોલ સાઈડના. હવે આ પ્રીમિયમનો ચાર્ટ છે, જો આ પ્રીમિયમનો ચાર્ટ છે, કારણ કે ઓપ્શનમાં પ્રીમિયમ ઉપર આપણે ટ્રેડ કરી, તો કેવું ઉપર નીચે થાય છે પ્રીમિયમ? હવે માની લ્યો કે અહીંયા હું એઝ અ બાયર તરીકે બેઠો હોય ત્યારે મારું પ્રીમિયમ, જો અહીંયા તો વિચારો સવારે મેં અહીંયા એન્ટ્રી કરેલી હોત તો પ્રીમિયમ મારું 151 બોલતું હોત ને, તો 151 ના અત્યારે 219 થઈ ગયા. બરોબર, પ્રીમિયમમાં આપણને પ્રોફિટ લોસ થાય, એટલે પ્રીમિયમ ચેન્જ થાય છે. બરોબર, એટલે આપણે અત્યારે જે આપણે પ્રીમિયમ જોઈએ છે નિફ્ટીનું એના ચાર્ટમાં, અત્યારે જો 219 છે, હવે તમે વિચારો તમારે શું કરવું છે? 220 ચાલે, તો હોઈ શકે કે 240 બી જઈ શકે અને હોઈ શકે કે 210 જાય. જેમ થશે એમ તમને પ્રોફિટ લોસ થવાના શરૂ થશે.
થશે, બરાબર, પ્રીમિયમ ઉપર બધું ચાલે છે. પણ આ પ્રીમિયમ કોણ ડિસાઇડ કરે છે? સ્ટોક પ્રાઇસ આપણને સમજાણી કે યાર આ સ્ટોક પ્રાઇસ ઉપર નીચે જાય છે, પણ રિલાયન્સ 2580 નો ઉપર અથવા નીચે જાય એ સમજવું ઈઝી છે, પણ રિલાયન્સ છે એ 2580 છે, એનું પ્રીમિયમ છે કોલ સાઈડનું 43 રૂપિયા, એ 43 રૂપિયા ઉપર નીચે થશે, ઉપર નીચે. અને આ સાઈડ પુટ સાઈડ આનું કંઈક જે પ્રીમિયમ છે એ 30 રૂપિયા, એ ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે થશે, બરોબર. બાયર સાઈડ સેલર સાઈડ અલગ અલગ સેન્ટિમેન્ટ ચાલતા હોય તો એ ઉપર નીચે થશે. તો આ કોણ ડિસાઈડ કરે કે આના 55 રૂપિયા હોવા જોઈએ, આના 43 રૂપિયા? હવે ઉભા રહીજો, હવે છે ને આપણે આને રિફ્રેશ કરીએ તો અહીંયા 43 ની જગ્યાએ 2580 માં શું આવે છે, રિફ્રેશ કરીએ પછી એ આપણે જોઈ લઈએ. 2580 માં 43 ના 43.60 થઈ ગયા, બરોબર, વધી ગયું કા તો કે માર્કેટ 2580 ને ક્રોસ થઈ ગયું, એટલે મોંઘું થઈ ગયું એ પ્રીમિયમ, ફાયદો બતાવવા માંડ્યું એમાં, બરોબર. તો આજે 43 રૂપિયાના 44 થશે, 50 થશે, અથવા તો 43 ના 41 બી થાય જો માર્કેટ પાછું પડવા માંડે, મને લોસ થવા માંડે, યસ. તો એક ડિસાઈડ કોણ કરશે? અહીંયા જો પાછા આવી જાય આપણે, જો અહીંયા અહીંયા જો અહીંયા જો લોસ થવા માંડ્યો મને તરત જ ઉપર નીચે માર્કેટ થયું ને, એટલે તો આ પ્રીમિયમ કોણ ડિસાઈડ કરે? અહીંયા તો સ્ટોકની પ્રાઇસ છે, પણ અહીંયા ઓપ્શનની દુનિયામાં અલગ અલગ જે પ્રીમિયમ છે કોલ સાઈડના અને પુટ સાઈડના, એ કોણ ડિસાઈડ કરશે? એમાં વધઘટ કઈ રીતે થાય? કારણ કે જો એ મને ખબર નહીં પડે, જો મને એ જ ખબર નહીં પડે કે પ્રીમિયમ મારે 33 આપવું, 43 આપવું, 86 આપવું, કે 12 રૂપિયા, કે 5 રૂપિયા આપવું, કયું પ્રીમિયમ આપવું મારે, કયું સસ્તું મારા માટે, કયું મોંઘું, અને કયું પ્રીમિયમ કેવી રીતના મૂવ થશે. કારણ કે તમે જો મહેન્દ્ર સિંહ સોની ઉપર ધોની ઉપર પૈસા લગાવતા હોય, અને તમે અમુક અહીંયા બુકીમાં પૈસા લગાવતા હોય અને એને રન બનાવવાના ચાલુ કર્યા, 10 રન 20 રન 30 રન, તો આ બધાની પ્રાઇસ છે ને ફરવા માંડશે. કારણ કે હવે આ માણસ ફોર્મમાં આવી ગયો, એટલે આ બધામાં હલચલ થવા માંડશે. એટલે તમે 5 કલાક પહેલા તમારા બુકીને પૂછ્યો ને તો કંઈક અલગ પ્રાઇસ હતો આ બધાની, પણ હવે આ માણસ ફોર્મમાં આવી ગયો એટલે હવે પ્રાઇસ ઉપર નીચે થવા માંડશે. આ બધી વસ્તુ થાય કે ન થાય, એવું થાય કે ન થાય. હવે માની લો કે એને 50 ક્રોસ કરી નાખી, તો હવે 100, જે લોકો 100 ઉપર બેટિંગ લગાવશે ને, એની પ્રાઇસ કંઈક અલગ હશે. પેલા 300 રૂપિયા તમારો બુકી માંગતો હતો, હોઈ શકે હવે 600 માંગી લે તમારી પાસેથી, કારણ કે એ તરફ આવી રહ્યો છે ધોની. અને હવે વિચારો કે યાર એને છે ને 30 રન છે, એ 50 રન સુધી આવ્યું ને, એકદમ આમ સ્લો પડી ગયું, કઈ મજા ન આવી, તો શું થશે? લોકો એમ કે છે ના ના હવે તો આ સોય નહીં મારી શકે. તો જે આપણે ઓપ્શનમાં આપણે જ્યારે કોલ પુટ બાય કરીએ, સેલ કરીએ, ત્યારે આપણે પ્રીમિયમ ભરીએ, બરોબર છે. આપણે જો બાયર હોય ને, બાયર ઓપ્શનમાં, તો આપણે પ્રીમિયમ દેવું પડે. આ પ્રીમિયમ કોને જશે? સેલરને જશે, અને સેલરની તરફ પૈસા આવે, આપણા અકાઉન્ટમાં આવે, અને આને દેવા પડે, તો જ આખું એક ટ્રાન્ઝેક્શન થાય, બરોબર છે. પણ કયા પ્રીમિયમે એન્ટ્રી મારવી, કયું પ્રીમિયમ માર્કેટમાં કઈ રીતે ઉપર નીચે થશે, એ કેમ ખબર પડશે? એનો આન્સર આવે આપણે ઓપ્શન ગ્રીક્સમાં. એની કહેવાય ઓપ્શન ગ્રીક્સ. અને ઓપ્શન ગ્રીક્સ એટલે શું? તો કે ડેલ્ટા, ગામા, થીટા અને બીટા. હવે એ બી હું તમને સમજાવી દઉં બહુ સરસ રીતે, બહુ મજા આવશે એ બી સમજવાની. જો અહીંયા એઝ અ સેલર છું ને, એટલે એણે મને શું કીધું ખબર છે? કે તમારી પાસે આ 10,590 આવ્યા, તો આ ફિગર યાદ રાખજો, 10,590. હવે જો હું બાયર હોય ને આ જ સ્ટ્રેટેજીમાં, તો જો મારે 10,590 આપવા પડત, જોયું, કેકના અકાઉન્ટમાંથી 10,590 જાય છે, બીજામાં આવે, સમજાય કે બીજું કંઈ નથી આ, બરોબર. ઓકે, હવે જે રિલાયન્સ છે કે જે નિફ્ટી છે, એના અલગ અલગ કોન્ટ્રાક્ટનું આ પ્રીમિયમ ડિસાઈડ કઈ રીતે થાય, સૌથી મોટો ક્વેશ્ચન. હવે તમે વિચારો કે આ જે પ્રીમિયમ છે, માની લો કે પ્રીમિયમ છે આપણું 43 રૂપીસ, બરોબર. તો પ્રીમિયમમાં વધઘટ થવા પાછળ અમુક રીઝન, એ અમુક રીઝન કયા કયા, એ હું તમને કહીશ કે સેના લીધે થાય આ બધું પ્રીમિયમ. એક તો એક કોમન સેન્સ છે કે ડિમાન્ડ અને સપ્લાય, કે લોકો કોન્ટ્રાક્ટ પરચેસ કરતા હોય, સેલ કરતા હોય, સેન્ટિમેન્ટ હોય તો ઉપર નીચે થશે, બરોબર છે. તો એક બહુ એને કહેવાય વોલાટિલિટી, ચલો વોલાટિલિટી બી આપણે કહી દીધું. ઉપર નીચે માર્કેટ થાય છે, હોઈ શકે કે અચાનક માર્કેટમાં લોકો વધારે આવી જાય અને આ કોન્ટ્રાક્ટ લેવા માંડે, તો ઉપર જશે પ્રીમિયમ, બરોબર. પણ હવે એક બીજો ક્વેશ્ચન હું તમને કરું કે અહીંયા 2580 નું પ્રીમિયમ છે 43,
એના ઉપર અહીંયા 56, અહીંયા 70, કારણ કે આ બધું પ્રાઇમ લોકેશન વાળું છે અને આ બધું સિટી ડેવલપિંગ છે, બધું મેં તમને સમજાવી દીધું, બરોબર છે. પણ હવે એક વસ્તુ એ બી છે કે જો તમે 2580 વાળી સ્ટ્રાઇક લીધી તો એનું પ્રીમિયમની સ્પીડ છે એ કંઈક અલગ હશે. 2600 વાળા જે સ્ટ્રાઇક લીધી ને એની સ્પીડ કંઈક અલગ હશે. 2650 વાળું જે સ્ટ્રાઇક લીધી ને એની કંઈક સ્પીડ અલગ હશે. જો રિલાયન્સ 50 પોઈન્ટ મૂવ થશે ને, 50 પોઈન્ટ મૂવ અત્યારે રિલાયન્સ ચાલે છે, માની લો 2580 અને 50 પોઈન્ટ મૂવ થશે ને, અને જો તમે 2580 વાળી સ્ટ્રાઇક લીધી હોય ને એનું જે પ્રીમિયમ છે ને એની કંઈક સ્પીડ અલગ હશે. પછી 2560 વાળી સ્ટ્રાઇક લીધી હોય ને અને એનું પ્રીમિયમ હશે ને એની સ્પીડ કંઈક અલગ હશે. અને 2540 વાળી જે સ્ટ્રાઇક લીધી હોય ને એના પ્રીમિયમની સ્પીડ અલગ હશે. એટલે આ બધામાં ચેન્જ થશે, તમને પ્રોફિટ લોસ થશે જો તમે અહીંયા હોય, અહીંયા હોય કે અહીંયા હોય. એક વખત માર્કેટ ઉપર નીચે થશે એટલે પ્રીમિયમ આ બધાના ઉપર નીચે થશે, તો તમને પ્રોફિટ અલગ અલગ સ્પીડમાં થશે. કારણ કે આ જે પ્રીમિયમ છે, તમે જ્યાં અલગ અલગ લોકેશનનું પ્રીમિયમ આપો છો, કોલ સાઇડ અને પુટ સાઇડ, એ લોકેશન ઉપર આપો છો, તમારા રિસ્ક ઉપર આપો છો, તમારા રિસ્ક ઉપર, અને તમે કેટલા પૈસા ચૂકવો છો. કઈ વાંધો નહીં, તમે આ સ્ટ્રાઇક લઈ લ્યો ને તો વધારે પ્રીમિયમ ચૂકવવું પડશે, તમે આ સ્ટ્રાઇક લ્યો ને તો ઓછું પ્રીમિયમ, તો તમારું રિસ્ક અહીંયા વધી જશે, અહીંયા રિસ્ક તમારું ઓછું થઈ જશે, અહીંયા મીડિયમ સાઇઝનું રિસ્ક રહેશે, બરોબર છે. કારણ કે તમે અલગ અલગ રિસ્ક લ્યો છો. માની લો કે તમારો વિચાર એવો છે કે રિલાયન્સ 2580 ચાલે છે, બરોબર સર, આપણે છે ને 2720 પહોંચશે રિલાયન્સ, તમે એવું માનો છો, તો કાં તો તમે ડાયરેક્ટ 2720 વાળું 5 રૂપિયા વાળું પ્રીમિયમ લઈ લો, બરોબર. 5 રૂપિયા વાળું પ્રીમિયમ તમે લઈ લો 2720, તમે સસ્તું મળી ગયું, બરોબર. પણ જેવો રિલાયન્સ વધારે મૂવ થશે ને, તો આજે 5 રૂપિયા છે ને એ બહુ સ્લોલી મૂવ થશે, તમને બહુ પ્રોફિટ દેખાશે જ નહીં એકચ્યુઅલી, ભલે મૂવ કરી ગયો. પણ માની લો કે તમે, તમને એવું લાગે છે રિલાયન્સ 2720 આવશે, તમે 2580 વાળું પ્રીમિયમ લીધું અને રિલાયન્સ મૂવ થયો, તો આ થોડીક સારી સ્પીડે મૂવ થશે, તમને પ્રોફિટ દેખાશે. અને તમે 2540 વાળી સ્ટ્રાઇક લઈને બેઠા છો એવું કહેવા માટે કે 2700 નો પ્રોફિટ થશે, 2720 નો, તો એ પ્રીમિયમ તો બહુ ફાસ્ટ મૂવ થશે. એટલે તમે જે અલગ અલગ સ્ટ્રાઇક પરચેસ કરશો ને, બરોબર, અમુક એક્સપેન્સિવ પ્રીમિયમ હશે, અમુક એવરેજ પ્રીમિયમ હશે અને અમુક ચીપ હશે. જો ચીપ પ્રીમિયમ લીધું તો સ્લો પ્રોફિટ થશે, તમને સ્લો મૂવમેન્ટ આવશે. એવરેજ પ્રોફિટમાં એવરેજ સ્પીડ આવશે કારની, અને એક્સપેન્સિવમાં ફાસ્ટ મૂવમેન્ટ આવશે. લ્યો હવે સમજાણું તમને કેટલી મોટી ગેમ છે નહીં આ બધી. એટલે લોકો તમને એવા સપના દેખાડે કે 5 રૂપિયા વાળું પ્રીમિયમ લઈને પ્રાઇસ બતાવો, ભાઈ એમાં મોટી મૂવમેન્ટ આવશે ને, તો આ 5 રૂપિયાના માંડ 6 રૂપિયા થશે, ઓલું 43 ને 53 રૂપિયા ક્યારે થઈ જશે ખબર નહીં પડે, સમજાય છે. એટલે આ બધી વસ્તુ ઓપ્શનમાં કોઈ એવું વસ્તુ નથી કે જે વસ્તુ ચીપ છે એ તમારા માટે બેસ્ટ છે, એવું નથી. એટલા માટે જ જે વસ્તુ ચીપ છે ને, એકદમ 1-1, 2-2 રૂપિયા વાળી, 5-5 રૂપિયા વાળી, બરોબર, અહીંયા અને અહીંયા આ સાઈડ આ બધું આમ આવી રીતના હોય, પુટ સાઈડ અહીંયા ચીપ હોય, આ બધું હેજિંગ માટે યુઝ થાય કે મારી જે નેટ પોઝિશન એઝ અ સેલરની મારે બચાવી હોય ને, એટલા માટે હું સસ્તી પોઝિશનથી એને બચાવું, કારણ કે મારે સ્ટોપ લોસ રાખવાનો છે, મારે મારી પોઝિશન બચાવવાની છે, આ મારી મેઇન પોઝિશન નથી, એટલા માટે હું થોડોક દૂર જઈ, સિટીની બહાર જઈ અને અમુક વસ્તુમાં એવું રોકાણ કરી નાખું કે જેમાં મને બહુ ખર્ચો ન લાગે, મારી મેઇન પોઝિશન બચે, આ મારી મેઇન પોઝિશન, આ ખેલ છે આખો. એટલે જે આપણું જે પ્રીમિયમ છે ને, પ્રીમિયમ એમાં ડેલ્ટાનો પાર્ટ આવે, એમાં ગામાનો પાર્ટ આવે, એમાં થેટાનો પાર્ટ આવે અને એમાં વેગાનો પાર્ટ. અને આ બધી વસ્તુ આપણે ફટાફટ આપણે સમજી લઈએ. જો કઈ રીતે સમજશું આપણે એ બી હું તમને એક્ઝામ્પલ બતાડું. જો હું રીસેટ કરું છું અને રીસેટમાં આઈ એમ ફ્લાય નામની આ સ્ટ્રેટેજી સમજવાની ચિંતા ન કરતા, મેં આ કઈ સ્ટ્રેટેજી બનાવેલી છે, બરોબર. હવે આ સ્ટ્રેટેજીમાં અહીંયા ગ્રીક્સ દેખાય છે, તો જો અહીંયા મને ખબર પડશે કે મારો ડેલ્ટા કેટલો છે, મારો થેટા કેટલો છે, મારા ગામા કેટલા છે, મારા વેગા. હવે અહીંયા ચિંતા ન કરતા હું, તમને એવું લાગે ક્યાં સર આપણે આ મેથેમેટિશિયનમાં કોઈ દી ઇન્ટરેસ્ટ નહોતો ને આપણે આવી ગયા, કંઈ નથી, કંઈ ચિંતા કરવાની જરૂર નથી. જો હું તમને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તમે અહીંયા આ સ્ટ્રાઇક લ્યો, આ લ્યો, આ લ્યો, આ લ્યો, આ બધાની કંઈક ને કંઈક સ્પીડ હશે, આ બધામાં અલગ અલગ ફેક્ટર કામ કરતા હશે.
જે સ્પીડ છે ને, સ્પીડ એને શું કહેવાય ખબર છે? ડેલ્ટા. એ સ્પીડને કહેવાય ડેલ્ટા, બરોબર. હવે તમે અહીં એક વસ્તુ માર્ક કરો કે હું છે ને તમને અહીંયા લઈ જાઉં અને આપણે રીસેટ કરી નાખીએ. આપણે છે ને એક વસ્તુ ઓપન કરીએ, ઓપ્શન ચેઇન, બરોબર. આ નિફ્ટીની ઓપ્શન ચેઇન છે અને આના નિફ્ટીના ઓપ્શન ગ્રીડ છે. હવે તમે સમજો એક વસ્તુ, બહુ મજા આવશે. ઓકે, નિફ્ટી અત્યારે અહીંયા ક્યાંક ચાલે છે. આ શું છે? કોલ છે અને અહીંયા શું છે? પુટ છે, બરાબર. હવે મજા આવશે, આવું તમને કોઈ નહીં સમજાવે. અત્યારે એક્ઝેક્ટ માર્કેટ 18000 ચાલે છે ત્યારે ડેલ્ટા કેટલો છે? 53. એટલે એનો મતલબ શું થયો કે જો નિફ્ટીમાં 100 પોઈન્ટ નો ઉછાળો આવશે ને તો આ વાળું પ્રીમિયમ હશે ને તમને 53 ની સ્પીડે ઘૂમશે, એટલે તમને કમસે કમ 50 પોઈન્ટ નો તો ફાયદો થશે. પુટ સાઈડ 45, એટલે ઓલમોસ્ટ 50 કહી શકાય. પણ તમે એવું લાગે કે નહીં યાર, નિફ્ટી 18600 આવવાનો છે તો હું તો ડાયરેક્ટ 18600 વાળી સ્ટ્રાઇક પરચેસ કરું ને, કારણ કે ત્યાંનું પ્રીમિયમ સસ્તું હશે, રાઈટ. પણ જો સસ્તું હશે ને પ્રીમિયમ, તેનો ડેલ્ટા 17 જ છે. એટલે નિફ્ટી જયારે 100 પોઈન્ટ નું ઉતારશે ને ત્યારે પ્રીમિયમમાં 17 પોઈન્ટ નો જ ફાયદો મળશે. ડેલ્ટા એટલે શું? કે દર 100 પોઈન્ટે તમને કેટલું નિફ્ટી જોવા મળે. તમે વિચારો, જેમ જેમ તમે નીચે ગયા એમ એમ ડેલ્ટા અહીંયા 6 નો મળશે. અરે માર્કેટ 18700 નું ડાયરેક્ટ પ્રાઇસ કરું છું તો 6 જ પોઈન્ટ મૂવ થશે, સમજાણો. એટલે જ્યારે તમારે બચવું હોય, સ્ટોપ લોસ રાખવો હોય, ત્યારે આવા ચીપ કોન્ટ્રાક્ટ લોકો લેતા હોય અને મેઇન પોઝિશન અહીંયા અહીંયા હોય, મેઇન સિટીમાં હોય અહીંયા મેઇન પોઝિશન, બરોબર. હવે તમે વિચારો, તમે એમ તો કે યાર બસ 100 પોઈન્ટ જયારે માર્કેટ મૂવ થશે ત્યારે મને 50 પોઈન્ટ નો જ ફાયદો મળશે, ના મારે તો 70 પોઈન્ટ નો ફાયદો છે. તો તમે આ વાળું પ્રીમિયમ હોય ને 18200 વાળું, નિફ્ટી 18200 વાળું, એ પ્રીમિયમ જોવા જશો ને તો એ પ્રીમિયમ વધારે હશે, કારણ કે એમાં તમને 70 પોઈન્ટ ની સ્પીડ મળે છે. તમારે 80 ની સ્પીડ જોઈએ છે તો વધારે પ્રીમિયમ, તમારે 85 ની સ્પીડ જોઈએ છે તો વધારે પ્રીમિયમ ભરો, જો બરોબર. એટલે તમે યાદ રાખજો, અહીંયા છે ને ઓપ્શન ચેઇનમાં આપણે આવી જઈએ પાછા, અને ઓપ્શન ચેઇનમાં આપણે એ વસ્તુ ટેલી કરી લઈએ. જો અહીંયા શું હતું પ્રીમિયમ? 116, અહીંયા 194, 185, અહીંયા કેટલું? 225, 268. કા તો કે અહીંયા બધું તમને ડેલ્ટા સેટ તમને બહુ સારો મળવાનો છે. ઓપન ઇન્ટરેસ્ટ, ઓપન ઇન્ટરેસ્ટ યાદ છે ને મેં શું સમજાવ્યું હતું? કેટલી પોઝિશન સ્ટેન્ડ બાય પોઝિશન ઉપર લોકો ઇન્ટરેસ્ટ છે, વોલ્યુમ એટલે કેટલા ટ્રાન્ઝેક્શન ક્લોઝ થાય છે, બધું વોલ્યુમ, બરોબર છે, સમજાઈ ગયું. હવે તમે વિચારો કે ઓપ્શન નું જે પ્રીમિયમ છે, પ્રીમિયમ, બરોબર છે, જે અત્યારે આપણે અહીંયા સમજી ચૂક્યા કે આ પ્રીમિયમ ચાલે છે 207 રૂપિયા. જે 207 રૂપિયા છે એ ડેલ્ટા મળીને ડિસાઈડ કરશે કે કેટલી સ્પીડ યાણે ઉપર નીચે થવું. ડેલ્ટાની સ્પીડ કંટ્રોલ કરે છે ગામા, બરોબર. એટલે તમે વિચારો કે આ પ્રીમિયમ છે તમારું, એ પ્રીમિયમનું જે વ્હીલ હોય ને એન્જિનનું, એની સાથે ડેલ્ટા જોડાયેલો છે. એ પ્રીમિયમને કહેશે કે તારે 40 ની સ્પીડે મૂવ થવાનું છે, 50 ની, 60 ની, કારણ કે તમે કેટલા રૂપિયા ખેરચા એના ઉપર આ મૂવ થશે. અને ડેલ્ટાની સ્પીડ ડિસાઈડ કરવાવાળું કોણ હશે? ગામા. આપણે ગામાને ભણવાની કોઈ જરૂર નથી, ખાલી ડેલ્ટા સમજાઈ ગયો. હવે આ ડેલ્ટા શું કામ સમજવાની જરૂર છે? હવે હું એવો માણસ હોય કે મારી પાસે નોલેજ નથી, મને એવું લાગ્યું કે યાર રિલાયન્સ 2700 એ જવાનો છે, આપણે તો 7 રૂપિયા પ્રીમિયમથી બાય કરો રિલાયન્સ સસ્તામાં. અને હું મારા ફ્રેન્ડ્સને એવું કીધું, આપણે તો સસ્તામાં 7 રૂપિયામાં બાય કર્યું, તું તો મૂર્ખો છો, તું કોણ છો, ઇડિયટ છો, તે તો 43 રૂપિયામાં બાય કર્યું. પણ યાર 7 રૂપિયામાં મને સસ્તું પડ્યું, ભાઈ તને ડેલ્ટાની ખબર જ નથી કે એમાં ડેલ્ટા કેટલો છે, એમાં સાવ ડેલ્ટા ધીમો છે. રિલાયન્સ જયારે 100 પોઈન્ટ મૂવ થશે ત્યારે તારું પ્રીમિયમ 10 રૂપિયા મૂવ થશે, અહીંયા જો રિલાયન્સ 100 પોઈન્ટ મૂવ થશે તો મને તો 50 પોઈન્ટ નો પ્રોફિટ મળશે. તો ડેલ્ટા શું કામ જાણો સર, તમે આટલું બધું શું કામ ડેલ્ટા શું કામ શીખવાડો? ડેલ્ટા એટલા માટે શીખવાડું છું કે તમારે જોવાનું છે કે તમે શું બાય કરો છો ને તમે શું સેલ કરો છો અને એમાં કેટલો ડેલ્ટા મળેલો છે તમને. જો તમે આ ક્વેશ્ચન નહીં પૂછો તો તમે પ્રાઉડ લેશો કે આપણે તો 5000 રૂપિયામાં બહુ મોટી પોઝિશન, તમારી પોઝિશન મૂવ જ નહીં થાય અને થશે તો સ્લો થશે. અને તમે 5000 ને તમારે 50000 કરવું હશે ને તો તમે લક ઉપર બેટ કરો છો કે 100 માંથી એક પોઝિશનમાં કંઈક રિલાયન્સમાં ન્યૂઝ આવે ને આપણે મજા આવી જાય આપણે, બરોબર. અને આ ડેલ્ટા. હવે થેટા, થેટા
થેટા એટલે શું? જો આ બધું તમને છે ને અહીંયા દેખાય છે, એક્ચ્યુઅલી અહીંયા હું પાછો છે ને સ્ટ્રેટેજી બિલ્ડરમાં જાઉં, સ્ટ્રેટેજી બિલ્ડરમાં અહીંયા ઓપ્શન્સમાં હું ખાલી આટલું ટાઈપ કરું કે 18,350, અને એનો હું માની લો કે મારે ખાલી કોલ બાય કરવો હોય તો અહીંયા હું ઓપ્શન ગ્રીક્સમાં જાઉં ને તો અહીંયા મને ડેલ્ટા બતાડે. જો મને ડેલ્ટા કેટલો મળ્યો? 59. હવે તમે મને કહો કે આ ડેલ્ટા સારો છે? સારો છે. એનો મતલબ એટલે શું કે નિફ્ટી અપ્રોક્સ આ 100 પોઈન્ટ મૂવ થશે તો મને 59 પોઈન્ટ જેટલી બઢત મળવાના ચાન્સીસ છે મારા પ્રીમિયમમાં, બરોબર. અને થેટા નેગેટિવ છે. થેટા એટલે શું? જો ઓપ્શન છે ને, ઓપ્શન આપણે નિફ્ટી અને તમે બેંક નિફ્ટીમાં ટ્રેડ કરતા હોય ને તો એમાં વીકલી કોન્ટ્રાક્ટમાં બી જઈ શકો, બરોબર, અને કાટલો મંથલી કોન્ટ્રાક્ટમાં બી જઈ શકો. મંથલી કોન્ટ્રાક્ટ એટલે કરીબન 20-25 દિવસનો કોન્ટ્રાક્ટ હોય, બરોબર, જેટલા દિવસો આવતા હોય. મંથલી કોન્ટ્રાક્ટ એટલે 5-5 દિવસના કોન્ટ્રાક્ટ હોય, વીકલી કોન્ટ્રાક્ટ તમે સમજી શકો. તો કોઈ પણ આ જે અહીંયા શું આવ્યું, અહીંયા શું લખેલું છે કે નિફ્ટીનો આ 22 ડિસેમ્બરનો કોન્ટ્રાક્ટ છે. જો અહીંયા ડિસેમ્બર છે, ડિસેમ્બર જાન્યુઆરીના કોન્ટ્રાક્ટ છે, એટલે એક આખો મંથ પૂરો થશે. અહીંયા શરૂ થયો તો આ મંથ ખતમ તો થશે ને, આ કોન્ટ્રાક્ટ પ્રાઇસ ખતમ થઈ જશે. મંથ પૂરો થયો, ડિસેમ્બરનો મંથ ખતમ થયો, હવે નીકળો, હવે જાન્યુઆરીમાં જાઓ. તો જરૂરી છે કે જે વસ્તુ સ્ટાર્ટ થાય છે એ વસ્તુને પૂરી બી થવાનું, એ પૂરી થવાનું છે એને શું કહેવાય? એક્સપાયરી. હવે બધું બહુ સાંભળ્યું હશે, એક્સપાયરી. હવે જે વીકલી કોન્ટ્રાક્ટ છે, એક વીક શરૂ થયું, આ વીક શરૂ થયું તો એને પૂરું તો થવાનું છે ને, તેને કહેવાય વીકલી એક્સપાયરી. તો આ જે પ્રીમિયમ છે જે અત્યારે આપણને 207નું દેખાય છે, એ પ્રીમિયમ ઝીરો થવું પડશે એક સમયે. કોઈ પણ પર્ટિક્યુલર સ્ટ્રાઈકની વાત કરું છું કે 18,350ની સ્ટ્રાઈકનું આ જે પ્રીમિયમ છે એને ઝીરો થવું પડશે. આવા બધા જે અલગ અલગ સ્ટ્રાઈકના પ્રીમિયમ છે એને ઝીરો થવું પડશે, તો જ નવો મહિનો ચાલુ થશે, નતર ક્યાંથી નવો મહિનો ચાલુ થશે? તમારી પાસે પિઝા હટનું કૂપન હોય તો એમાં લખેલું હોય ને કે આ કૂપન વેલિડ છે 7 દિવસ માટે, પછી કાંઈ આની વેલ્યુ નથી, તો ઓપ્શનમાં કોન્ટ્રાક્ટ છે. ઓપ્શનમાં અલગ અલગ કોન્ટ્રાક્ટે ઝીરો થવું પડશે. તો આ ઝીરો થવાની પ્રોસેસ એટલે કે આ 207 છે એની વેલ્યુ ધીરે ધીરે કટકા કટકામાં ઓછી થવાનું કામ કોણ કરશે? થેટા. થેટા એ સેલર માટે બહુ ફાયદાકારક છે, કારણ કે હું જ્યારે કોલ સેલ કરીને આવું છું, હું જ્યારે એક પુટ સેલ કરીને આવું છું, હું સેલર છું તો મને પ્રીમિયમ મળશે, રાઈટ? જો અહીંયા છે ને હું રોલ ચેન્જ કરી દઉં, હું અહીંયા સેલર બની જાઉં. જો હું સેલર બની ગયો ને, બરોબર, તો મારા અકાઉન્ટમાં પ્રીમિયમ આવી ગયું. અને હું ચાહું છું, જો હું અહીંયા કોલનો સેલર બનેલો છું, જો હું કોલનો સેલર બનેલો છું અને કોઈ કોલનો બાયર છે, તો બિચારો બાયર શું વિચારતો હશે? કે માર્કેટ ઉપર જશે તો મજા આવશે. પણ હું સેલર બનેલો છું, હું શું વિચારું છું? કે માર્કેટ નીચે જશે, બરોબર. મારા માટે શું ફાયદો ખબર છે? કે 207નું પ્રીમિયમ છે ને ધીરે ધીરે ઓછું થાય. તો એઝ એ સેલર મારા માટે શું ફાયદો ખબર છે? થેટા છે ને મારો ફાયદો શું કરવા? કે જે વીક શરૂ થયું હતું ને, અને વીકને પૂરું તો થવાનું જ છે, અથવા તો મહિનો શરૂ થયો તો મહિનાને પૂરું થવાનું જ છે, બરોબર. એટલા માટે ઓટોમેટિકલી મેથેમેટિકલી એ 207 માંથી દિવસે અમુક પ્રીમિયમ ઓટોમેટિકલી ઓછું થતું જશે. તો એ મારા ફાયદામાં, પ્રીમિયમ વધુ ન જોઈએ, ઓછું થતું જવું જોઈએ. કારણ કે એ જે 207નું પ્રીમિયમ છે ને, એને ઝીરોએ પહોંચવાનું છે, બરોબર છે. એટલે એમાં થેટા કામ કરે, ઓટોમેટેડ એની ફોર્મ્યુલા હોય કે એને, એટલે માન લો કે પિઝા હટનું કૂપન છે એની ધીરે ધીરે વેલ્યુ ઓછી થતી જાય, બરોબર. આપણે એક ટાઈમે ચાઇલ્ડ હોય, પછી આપણે યંગ થાય, પછી આપણે ઓલ્ડ થતા જાય, એટલે આપણી અર્નિંગ કેપેસિટી ઓછી થતી જાય, ઓછી થતી જાય. એટલે સેલરને આ બહુ ગમે કે થેટા, બાયરને થેટા ન ગમે. બાયર થાય, યાર પોઝિશન હોલ્ડ કરીને બેઠો છું, એક્સપાયરી નજદીક આવે છે, આવું થાય. માની લ્યો કે તમારા મંથમાં ખાલી બહુ ઓછા દિવસ બચ્યા હોય અને તમે એઝ અ બાયર તરીકે ટ્રીટ કરવા જાઓ ને, તો પ્રીમિયમ બહુ વધારે ઝડપે ઓછું થતું જાય. તમે એક્સપાયરીની નજદીકમાં તમે આવી પોઝિશન લઈને એઝ અ બાયર બેઠા હોય, તમારા માટે નુકસાની છે. કારણ કે પ્રીમિયમને તો ઓછું થવાનું જ છે બિચારાને, કોન્ટ્રાક્ટ ઝીરો થવાનો છે, ખોટી જગ્યાએ આવીને બહાર. સમજાય છે આ બધું તમને? એટલે હવે અહીંયા જોજો, અહીંયા થેટા તમને 762 બતાવે છે, બરોબર, એઝ અ સેલર. અહીંયા હું આનો રોલ ચેન્જ કરું છું તો અહીંયા -762 આવી ગયું. હું બાયર છું અત્યારે, હું કોલમાં હું બાયર છું, એટલા માટે મને માઇનસ બતાવે. માઇનસ મારા માટે સારું નથી, પણ જો સેલર છું તો એને મને પોઝિટિવમાં બતાવી દીધું કે મારા માટે સારું છે. તો માની લ્યો કે
તમને આવું બધે ઘણા લોકો એવું કહેશે કે અમે થેટા ટ્રેડર્સ છીએ. થેટા ટ્રેડર્સ, થેટા ટ્રેડર્સ એટલે શું? એનું એક્ઝામ્પલ તો કહો તમને, બહુ મજા આવે. જો અહીંયા છે ને આ પ્રીમિયમનો ચાર્ટ છે બરોબર, અને હું આ ચાર્ટ એનાલાઇઝ કરતો હોય બરોબર આવી રીતના, અને મને એવું લાગે પ્રીમિયમ હાઈએસ્ટ ગયું છે 480 ની આસપાસ, હું શું કરું ખબર છે? હું એવા કોઈ પ્રીમિયમે પોઝિશન મારી બનાવી લઉં એઝ અ સેલર કે મને એવું લાગે કે ત્યાંથી તો પ્રીમિયમ ઉપર જ નહીં જાય, પોસિબલ જ નથી, કારણ કે એટલું બધું માર્કેટ વધી ગયું છે બરોબર. પછી શું કરું ખબર છે? આટલું પ્રીમિયમ હું મારા અકાઉન્ટમાં લઈ એઝ અ સેલર હું બેસી જાઉં, પછી શું થાય? દિવસે દિવસે આને તો રિડ્યુસ થવાનું છે, કારણ કે દિવસ દિવસ જશે માર્કેટને તો એક્સપાયરી કરવાની જ છે, એક્સપાયરી એટલે પ્રીમિયમ ઓછું થતું જશે, ઓછું થતું જશે, ઓછું થતું, માર્કેટમાં નેગેટિવ ન્યૂઝ નહીં હોય તોય ઓછું થતું જશે આ માર્કેટ, એટલે મારા માટે એ સારું. એટલે હું થેટા થી હું પૈસા કમાઈશ, એટલે એને કહેવાય થેટા ટ્રેડર્સ, કે લોકો એવી ઓપોર્ચ્યુનિટી ગોતે એવા પ્રીમિયમમાં એવા કન્ડિશનમાં એન્ટ્રી મારે, અથવા તો માન લ્યો કે હું છે ને આમ નિફ્ટીનો ચાર્ટ એનાલાઇઝ કરતો, મને એવું લાગે કે યાર આ જ મોકો છે, અહીંયા જે પ્રીમિયમ ચાલતું હોય ને અહીંયા સેલર બની જાઓ, કારણ કે હવે માર્કેટે ઓલ ટાઈમ હાઈ માર્યો છે, માર્કેટ આની ઉપર જ જવાનું, આ પ્રીમિયમ હાઈએસ્ટ મળવાનું છે, બાયર બધા ઇડિયટ છે, મોટું પ્રીમિયમ અહીંયા લઈ લ્યો, વાત પૂરી કરો, અને જો ખરેખર સાચું પડ્યું અને જો અહીંયા માર્કેટ નીચે બી જવા માંડ્યું સાથે સાથે એક્સપાયરીમાં થેટા ડીકે બી જવા માંડ્યું તો મને કેટલો પ્રોફિટ થશે. એટલે સેલર છે ને એ હંમેશા એવું ચાહશે. સેલર શું ચાહશે વિચારો જે, તમે સેલર હોય ને સેલર, તો તમે શું ચાહશો કે તમને જે પ્રીમિયમ મળેલું છે એ પ્રીમિયમ ક્યારેય ઓછું થતા કરી વધે નહીં. જો પ્રીમિયમ વધશે તો તમે લોસમાં આવશો, તો બાયર મજા કરશે, સમજાય છે? એટલે જે બાયરના પ્રોફિટમાં છે એ તમારા નુકસાનમાં છે. અહીંયા રૂલ તો બધા સિમ્પલ જ છે, પણ હવે માની લ્યો કે વીક વીક છે, વીક એ શરૂ થાય છે, તો વીક શરૂ થાય ને ત્યારે એઝ અ બાયર બનવું સારું કહેવાય, કારણ કે ત્યારે પ્રીમિયમની સ્પીડ ઓછી હશે, થેટા ડીકે થતું હશે પણ ધીમી સ્પીડે થતું હશે. પણ તમે એક્સપાયરીની નજીકમાં જાઓ, તમને ઓપ્શન એટલું બધું નજીક નોલેજ ન હોય ને, તમે બાય કરીને બેઠા હોય પણ ત્યારે તો એને ઝીરો થવાનું જ છે પ્રીમિયમ, એની સ્પીડ વધારે હશે, તો તમે ખોટું છો, અહીંયા ખોટા તમે બાયર થઈને બેઠા. તો તમે વિચારો ડેલ્ટા તમારે જાણવો એટલા માટે જરૂરી હતો, કારણ કે જે દરેક સ્ટ્રાઇક છે એમાં તમે પ્રીમિયમ ભરો છો એની સ્પીડ અલગ અલગ છે. રિલાયન્સ 200 પોઈન્ટ બી ઉપર જતો રહ્યો અને તમે તમને એવું હતું કે તમે તો ચીપ પ્રીમિયમ બાય કરીને બેઠા હતા, તમે અરે અરે આપણને કાંઈ ફાયદો ન થયો. એટલે ડેલ્ટા જાણવો વધારે ઇમ્પોર્ટન્ટ છે. થેટા એટલા માટે જાણવો અધૂરું છે કે માર્કેટમાં તમે કયા દિવસે પોઝિશન લ્યો છો એમાં તમે પ્રોફિટ લોસ કરી બેસશો, કારણ કે થેટા છે એ ધીરે 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 પ્રીમિયમને નીચે લાવે જ છે, રોજ રોજ લાવે છે નીચે પ્રીમિયમ, કારણ કે એને ઝીરો તરફ એનો ટાર્ગેટ છે કે ઝીરો તરફ. થેટાનું કામ જ એ છે ફોર્મ્યુલાનું કે એને કૂપનને એક્સપાયર કરવાનું. હવે તમે મન ફાવે ત્યારે પોઝિશન બાયર અને સેલર લઈ લ્યો છો, તમને ખબર. હવે તમે વિચારો કે તમે એઝ અ સેલર છો ને તમારે સૌથી હાઈએસ્ટ થેટા જોઈ, રાઈટ? કે હા, એના પછી તરત થેટા નીચે જાવ છો અને તમે ખોટો થેટા લઈ લ્યો તોય તમને ફાયદો નહીં થાય, રાઈટ? સો એટલા માટે તમે કોઈ પણ પોઝિશન એનાલાઇઝ કરો ને તો અહીંયા તમને ગ્રીક્સ મળી જશે. હવે લાસ્ટ ટોપિક આપે, હું અત્યારે હું ગામા નહીં સમજાવું, ગામાનું એટલું કામ નથી. વેગા, વેગા એટલે વોલાટિલિટી. તમે બાયર છો, તમે 43 રૂપિયાનું પ્રીમિયમ રિલાયન્સમાં ભરી દીધું, તમને એવું લાગે છે રિલાયન્સ ઉપર જશે. વેગાનું કામ શું છે? એક બાર વોલાટિલિટીને રિપ્રેઝન્ટ કરે. જેટલી માર્કેટમાં વોલાટિલિટી વધારે એટલું તમારું પ્રીમિયમ વધશે. તો બાયર છે ને એને વેગા ફાયદા, બાયરને મજા આવે વોલાટિલિટી, પણ સેલર માટે વેગા સારું નથી. જેટલું વેગા અનસર્ટિનિટી વધારે એટલું પ્રીમિયમ વધારે. વિચારો કે માર્કેટમાં અનસર્ટિનિટી, બજેટમાં શું થવાનું છે, રિસેશન આવવાનું છે, સ્ટોક માર્કેટ ક્રેશ થવાનું છે, પ્રીમિયમ વધવા માટે અનસર્ટિનિટી છે. અનસર્ટિનિટી સેલરને પસંદ નથી. અનસર્ટિનિટી છે, માની લ્યો કે અહીંયા 43 રૂપિયાનું રિલાયન્સનું પ્રીમિયમ ચાલે છે અને કોઈ બાયર બિચારો બાય કરે છે, તો સામે કોઈ સેલરે સેલ બી કર્યું હશે ને, આને કોલ બાય કર્યો તો આને કોલ સેલ બી કર્યો હશે ને, યસરનો? આને કોલ સેલ કર્યો હશે અને આને કોલ બાય, ત્યારે તો એક ટ્રાન્ઝેક્શન થાય. હવે આ શું વિચારે સેલર ખબર છે કે યાર 43 વધવાનો છે, નીચે જવા દે, થેટા આની ફેવરમાં છે બરોબર, અને આ શું કહેશે કે યાર અનસર્ટિનિટી થાય તો આનું પ્રીમિયમ વધે, બરોબર છે? એટલે જ વેગા છે, વેગા એ સેલરના ફેવરમાં હોતું નથી. વેગા એટલે વોલાટિલિટી, એ કોની ફેવરમાં હોય છે? બાયરની ફેવરમાં, બરોબર? એટલે જ્યારે માર્કેટમાં વોલાટિલિટી ઓછી હોય, લો વોલાટિલિટી,
ત્યારે બાયર માટે ફાયદારૂપ છે. ત્યારે એને એન્ટ્રી મારવી જોઈએ. તમારે એઝ એ બાયર ક્યારે એન્ટ્રી મારવી જોઈએ? જ્યારે માર્કેટમાં લો વોલાટિલિટી છે, એટલે સસ્તું પ્રીમિયમ છે, ત્યારે મારવી જોઈએ એન્ટ્રી. ખાલી સસ્તું પ્રીમિયમ એટલે સસ્તા સ્ટ્રાઇક વાળું નહીં, લો વોલાટિલિટી. અને એઝ અ સેલર તમારે ક્યારે એન્ટ્રી મારવી જોઈએ? જ્યારે હાઈ વોલાટિલિટી હોય, એકદમ હાઈ પ્રીમિયમ હોય, એક્સપેન્સિવ પ્રીમિયમ હોય. બિચારો બાયર એક્સપેન્સિવ પ્રીમિયમ પે કરશે. અને હાઈ વોલાટિલિટી એટલે અનસર્ટેનિટીની હાઈટ હોય, બરોબર, કે તમને એવું લાગે નહીં ત્યાંથી તો માર્કેટ હવે નીચે જ આવશે, ત્યારે એન્ટ્રી મારે. એટલે તમે વિચારો, બાયર છે ને, બાયર એવું કહેશે મારે લો વોલાટિલિટી જોઈએ છે. સેલર કહેશે ને, સેલર એવું કહેશે મારે તો હાઈ વોલાટિલિટી જોઈએ છે, એન્ટ્રી ટાઈપ, એન્ટ્રી ટાઈપ. અને પછી આ એવું કહેશે કે એન્ટ્રી થયા પછી લો વોલાટિલિટી, પછી વોલાટિલિટી વધવી જોઈએ. અને આ શું કહેશે, ના હવે વોલાટિલિટી ઘટવી જોઈએ. હવે તમે વિચારો કે ડેલ્ટાનો રૂલ તમને ખબર પડી ગયો કે ડેલ્ટા તમારી સ્પીડ છે, કઈ સ્ટ્રાઇકમાં કેટલી સ્પીડ મળશે એઝ અ બાયર એન્ડ સેલર, એ તમને ખબર પડી ગઈ. થેટા એટલે તમારું પ્રીમિયમ જે ડીકે થાય છે, પ્રીમિયમની વેલ્યુ. જો તમે ખોટા થેટામાં એઝ અ બાયર અને સેલર ફસાઈ ગયા તોય તમે મરી ગયા. અને જો તમે ખોટી વોલાટિલિટીમાં ફસાઈ ગયા, તમે અહીંયા સાચે છો, અહીંયા સાચો, તમે વોલાટિલિટી ચેક જ ન કરી કે ચેક વોલાટિલિટી શું ચાલે છે, તોય તમે મરી ગયા. હવે તમે વિચારો કે લોકોને આ બધું ખબર જ નથી હોતી. તમે ખરેખર મને એક ઓનેસ્ટ વસ્તુનો આન્સર આપો કે કેટલા ટ્રેડર્સ જ્યારે એ લોકોએ નિફ્ટી, અહીંયા છે ને હું એક કામ કરું, સોરી, અહીંયા છે ને હું નિફ્ટીની ઓપ્શન ચેઇન હું ઓપન કરું છું, બરોબર, ધ્યાન રાખજો તમે. તો આ 22 ડિસેમ્બરની ઓટોમેટિક નિફ્ટીની ચેઇન થઈ. તમે ખરેખર મને એક વસ્તુનો આન્સર આપો કે જે લોકો નિફ્ટી બેંક, નિફ્ટીમાં કે સ્ટોકમાં, હવે અહીંયા હું તમને કહું કે નિફ્ટી અત્યારે 18,350 ચાલે છે, બરોબર છે. અને તમે એવું વિચારો છો કે એ 18,600 જશે, બરોબર છે. પણ હવે એના માટે તમારે ક્યાં એન્ટ્રી મારવી, કયો તમારે સૌથી પહેલું તો ડિસિઝન છે કે તમારે બાયર બનવું, સેલર બનવું, હેજિંગ કરીને તમારે નેટ સેલર બનવું છે પોઝિશન બચાવવા માટે, તમારે કઈ સ્ટ્રાઇક લેવી છે, કેટલું માર્જિન જોશે, કઈ કયો ડેલ્ટા તમને મળશે, બરોબર. તમે કઈક વિચાર્યું કે ચલો હું બે પોઝિશન બાય કરીશ, બે પોઝિશન સેલ કરીશ, તો એનો ડેલ્ટા શું છે? એ ડેલ્ટા ખરેખર તમારી ફેવરમાં છે કે નહીં, એ થેટા ફેવરમાં છે કે નહીં? આ બધું કોઈ નથી વિચારતું, કોઈ ગાઈડ કરતું નથી આ રીતે, અને મોટાભાગના લોકો સમજવા બી નથી માંગતા. એ લોકો માટે આ બધું હેડેક છે. પણ જો તમે આ વસ્તુ સમજી લીધી, એટલી અઘરી નથી. તમે આ વિડીયો બીજી વાર જોશો તમને સમજાઈ જશે. હું પાછું તમને એક વસ્તુ કરીને બતાવું કે આ જ સમયે મેં માર્કેટમાં આયન ફ્લાય નામની એક સ્ટ્રેટેજી નાખી દીધી, બરોબર, કે મારો પ્રોફિટ મેક્સિમમ 10,000, મારો લોસ મેક્સિમમ 5,000, બરોબર, અને મારા અકાઉન્ટમાંથી 56,000 પ્રીમિયમ ના ગયા, બરોબર. અને આ રીતે મારી પોઝિશન છે. તો હું કઈક આવું વિચારતો હોય, ઓપ્શન શીખતો હોય, નવો વિચારતો હોય, તો હું ગ્રીક્સ ચેક કરું. ગ્રીક્સ ચેક કર્યા ને તો મને ખબર પડી કે મારો ડેલ્ટા 1.75 નો આવ્યો. એટલે શું થયું કે મેં કઈક એવી પોઝિશન લીધી છે કે માર્કેટમાં બહુ મોટી મુવમેન્ટ આવશે ને તો મારો ડેલ્ટાની સ્પીડ, ઓવરઓલ પોઝિશનની સ્પીડ જે છે ને મારી, એ બહુ સ્લો કરી નાખી. શું કરવા? કારણ કે હું વિચારું છું કે માર્કેટમાં મારે તો એક પર્ટિક્યુલર રેન્જ ઉપર જ બીડ કરવું છે, એવું મેં વિચાર્યું છે. એટલે એટલા માટે મારે બહુ સ્પીડ નથી જોતી, મારી પોઝિશનમાં સ્પીડ બહુ ઓછી જોઈએ. મને થોડો અલ્ટિમેટલી સારો કંઈક થેટા બી મને મળે છે, બરોબર છે, અને વેગા નેગેટિવ છે, એટલે મારા માટે આ બી સારું છે. સમજાઈ ગયું? એટલે આ રીતે અમુક વસ્તુ જોવાની હોય. ઓપ્શન ગ્રીક છે ને, ઓપ્શન ગ્રીક, ડેલ્ટા, વેગા, આ બધું સમજતા તમને થોડી વાર લાગશે. આના ઉપર આખો એક અલગ વિડીયો બી બનાવી શકો. પણ અલ્ટિમેટલી તમે વિચારો કે તમારું આ જે પ્રીમિયમ છે, એ પ્રીમિયમમાં ડેલ્ટા છે એ સ્પીડ વધારશે ઘટાડશે, થેટા છે થેટા એ કન્ટિન્યુઅસ એને નીચે લઈ જશે, અને વેગા આવશે. વેગા કહેશે જેવી માર્કેટમાં અનસર્ટિનિટી ઉપર નીચે આવી તો આનું વધારતો ઘટાડતો રહીશ. એટલે અલ્ટિમેટલી વેગાથી બી આ વધારે ઘટશે, આ ડેલ્ટાથી બી વધશે, ઓછું થશે, અને થેટાથી બી ઓછું વધુ થશે. એટલે તમે કયું પ્રીમિયમ પે કરો છો એમાં ખાસ અહીંયા સ્ટ્રેટેજીમાં આવીને ચેક કરવા લેવું જરૂર કે મને કેટલો થેટા મળે છે, કેટલો વેગા મળે છે, કેટલો ડેલ્ટા મળે છે. અને એક વખત આ પોઝિશન એક્ઝિક્યુટ બી કરી દીધી અને ચલો અચાનક માર્કેટમાં કંઈ મોટા ન્યૂઝ આવી ગયા તો અહીંયા થોડો બધો ચેન્જ બી થવા મળશે. આ બધું એના માટે થોડુંક પોઝિશનમાં એન્ટ્રી એક્ઝિટ બી કરવા પડે તમારે. પણ આજ તો ગેમ છે, આજ તો મજા આવી એવું છે કે બહુ મજા આવી એમ.
ઓપ્શનમાં આ તો વસ્તુ છે કે લોકો ઓપ્શનને ઇન્કમ માટે શું કામ ગણે છે. આવું વસ્તુ મેં બી આવા વિડીયો પોસ્ટ કરેલા છે ઇન્કમ માટે, કારણ કે આમાં તમે ધારો એ રીતની પોઝિશન બનાવો, ધારો એ રીતે તમે રિસ્ક મેનેજ કરો, લેપટોપ બંધ કરીને મોબાઈલ બંધ કરીને સુઈ જાઓ તોય તમને વાંધો નથી. ચલો હું આ પોઝિશન નાખી અને મને જે કરવું એ કરો ને, મારે બહુ આમાં ધ્યાન નથી દેવું તો બી ચાલશે એક ટાઈમે, બરોબર. અમુક અમુક ટાઈમે જોવું પડે પણ તો બી ચાલુ જશે, કારણ કે મેં બધું મારી બહુ પ્રોટેક્ટ કરીને રાખ્યું છે મેં, બરોબર, સમજાણું. અને એટલા માટે ઓપ્શન માંથી વેલ્થ બી બની શકે અને ઇન્કમ બી કમાઈ શકો. આપણે ઘણું બધું આ વસ્તુ કવર કરી લીધી. હવે એક બીજું સરસ વસ્તુ આવે છે, મેં તમને હજી સુધી સમજાવી નથી, લોકો છે ને બહુ પહેલા આ સમજાઈ ગયા પણ મેં તમને છેલ્લે સમજાવ્યો, એને કહેવાય મનીનેસ. મનીનેસ એટલે શું કે એટીએમ, આઈટીએમ અને ઓટીએમ, આને બહુ સિમ્પલ તરીકે સમજાવી દઈશ, આમાં બી ડિટેલ જઈ શકો આપણી છે. માર્કેટ અત્યારે જો 18,350 ચાલતું હોય ને, તો 18,350 છે ને એને એટીએમ કહેવાય, એટલે એટ ધ મની માર્કેટ કહેવાય, એટ ધ મની બ્રેક ઇવન પોઈન્ટ જેવું આપણે કહીએ ને, ઠીક છે. માર્કેટ 18,350 ચાલે છે અને જે સ્ટ્રાઇક 18,350 ની છે એ એટ ધ મની કહેવાય, એટલે માર્કેટ ત્યાં ઊભું છે અત્યારે, એટલે એટ ધ મની. પણ ઓલરેડી જે કોન્ટ્રાક્ટ છે એમાં સારો સારો પ્રોફિટ આવી ગયા છે કે જેની આને કહેવાય પ્રાઇમ લોકેશન વાળી પ્રોપર્ટી, બરોબર છે, એને શું કહેવાય ઇન ધ મની. એટલે ઓલરેડી આ બધા માં પૈસા છે, આની ઇન્ટ્રિન્સિક વેલ્યુ, આની પ્રોપર્ટીની વેલ્યુ ઘણી સારી છે, એટલે એને ઇન ધ મની કહેવાય. અને જ્યાં હજી માર્કેટ આવવાનું છે એને શું કહેવાય ઓટી, આઉટ ઓફ ધ મની, હજી એમાં પૈસા આવવાના બાકી છે. હવે અને પુટ, જો અહીંયા આઈટીએમ હોય ને તો પુટ સાઈડ આઈટીએમ કે આવ્યું અહીંયા ઊંધું આવી ગયું, અહીંયા ઓટીએમ હોય તો પુટ સાઈડ કોલ સાઈડ ઓટીએમ અહીંયા હોય અને વચ્ચે ક્યાં હોય એટીએમ. ઓપ્શનની દુનિયામાં, ઓપ્શનની દુનિયામાં મોટા ભાગે એટીએમ સ્ટ્રાઇક ઉપર જ બધી પોઝિશન બને છે, મોટા ભાગની એટીએમ સ્ટ્રાઇક. મોટા ભાગે ઓટીએમ જે સ્ટ્રાઇક વાળી વસ્તુ છે વ્હાઇટ કલરની, એને હેજિંગ માટે યુઝ કરવામાં આવે છે. અને અમુક અમુક કેસીસમાં, અમુક અમુક એક્સપેરિમેન્ટમાં આઈટીએમ સ્ટ્રાઇક ઉપર જતા હોય થોડાક લોકો, થોડાક ઓટીએમ ઉપર જતા હોય અમુક અમુકમાં, બાકી મોટા ભાગે માર્કેટ એટીએમ સ્ટ્રાઇક ઉપર ચાલતું હોય છે. લોકોની પોઝિશન ત્યાં બનેલી હોય છે કારણ કે માર્કેટ ત્યાં હોય છે અને ત્યાંની ડેલ્ટાની સ્પીડ ને વોલાટિલિટી ને બધું બહુ સારું હોય છે, એટલા માટે વેગા વેગા બધો ત્યાંથી બધું મેનેજ થતું હોય છે, બરોબર છે. આટલું હવે તમને સમજાઈ ગયું એટીએમ આઈટીએમ. હવે તમે વિચારો કે આ જે ઇન ધ મની છે અને એટીએમ છે અને આ ઓટીએમ છે, આ ત્રણેય ટેકનિકલ નામ આપી દીધા આપણે. એટલે કોઈ એમ કે આઈટીએમ સ્ટ્રાઇક બાય કરે, એટલે તમને સમજી આવો કે વધારે પ્રીમિયમ વાળી પ્રાઇમ પ્રોપર્ટી વાળી, એટીએમ એટલે માર્કેટ જ્યાં ચાલે છે, ઓટીએમ જે માર્કેટ ત્યાં આવવાનું છે. અને આ બધાનો ડેલ્ટા, આ બધાનો વેગા અને આ બધાનો થેટા અલગ અલગ હોય ને, પાછો દરેક સ્ટ્રાઇક નો અલગ અલગ હોય, પણ કમ્બાઈન હું કઈક કહી શકું કે ઓટીએમ નો ડેલ્ટા સ્લો હશે, એટીએમ નો 50-50% ની આજુબાજુ હશે, આઈટીએમ નો 50 કરતા વધારે હશે, એવું જનરલી હું એક બોલી શકું. એટલે આના ઉપર મારે વિડીયો બનાવવો હોય તો હું ઘણું બધું બોલી શકું, ભાઈ આઈટીએમ નો સ્ટ્રાઇક નો ડેલ્ટા આવો હોય, આનો વેગા આવો હોય, આવું બધું હોય. બટ હું તમને એવું કહું છું, તમે હવે થોડું ફિગર આઉટ કરો, તમે ઓપ્સ્ટ્રામાં લોગ ઇન કરો તો આ બધી સ્ટ્રેટેજી એમાં ડાયરેક્ટ જ છે. જો આ હું સ્ટ્રેટેજી કાઢું મને કાંઈ ખબર ન પડતી હોય ને, ચલો આ એન્કાઉન્ટર શું છે કાંઈ ખબર નથી, કઈ વાંધો નહીં, તોય તમે અપ્લાય કરો, તમને થોડું થોડું ગ્રાફ ઉપરથી ખબર પડી જશે કે અલ્ટિમેટલી અહીંયા કંઈક રેન્જ એસ્ટાબ્લિશ કરેલી છે, અલ્ટિમેટલી આ સાઈડ લોસ થવાના ચાલુ થશે, આ સાઈડ બી લોસ થવાના ચાલુ થશે. ચલો અહીંયા ઊંધું થઈ ગયું, મેક્સિમમ પ્રોફિટ 2700 નો, મેક્સિમમ લોસ 47 નો થઈ ગયો, તો આ તો ખોટું કહેવાય, આવા ન ચાલે, આવું આપણે નથી જોતું, બરોબર. અહીંયા ગ્રીક્સ આવી જશે કે આ પોઝિશનના ગ્રીક્સ કેવા છે, અહીંયા પીએનએલ આવવાના ચાલુ થઈ જશે, જો ક્યાં કઈ સ્ટેકમાં તમને કયો પ્રોફિટ લોસ થશે, બરોબર. આને સેવ કરી શકો ફ્રી અકાઉન્ટમાં, બે સ્ટ્રેટેજી તમે સેવ કરી શકો અને ટ્રેક બી કરો. માની લો કે તમને આ પોઝિશન ગમી ગઈ, તમે આને સેવ કરો, તમે જુઓ કે આ વીકમાં ખરેખર તમે પીએનએલમાં આવો છો કે નથી આવતા પ્રોફિટ લોસમાં, તો તમને લાઈવ માર્કેટમાં બતાવી દેશે કે શું આવે છે. માર્જિન બધું ચેક કરો, એક્સપેરિમેન્ટ કરો, ભલે કંઈ ખબર ન પડતી હોય, બરોબર. નિફ્ટી છે, બેંક નિફ્ટી છે, સ્ટોક છે, જો અહીંયા બધું એને બતાવી દીધું આઈવી છે. હવે તમને અહીંયા એક વસ્તુ દેખાશે કે એક છે ને અહીંયા એક ઇમ્પ્લાઇડ વોલાટિલિટી કરીને કોલમ આવે, એટલે વેગા કહેવાય. એકચ્યુઅલી વેગા તો ન કહેવાય, પણ મેં તમને શું કીધું કે અહીંયા જો મહેન્દ્રસિંહ ધોની રમવાનું ચાલુ કરે, જેવું જેવું 30 રનના 50 રન મારશે, તો માર્કેટમાં બધા પ્રાઇસ ચેન્જ થવા માંડશે ને. પેલા તમે જે વસ્તુ પર બેટિંગ 500 રૂપિયામાં કરતા હતા, બ્રોકર એમ કે 800 રૂપિયા, કારણ કે ધોની રમવા માંડો, તો જે માર્કેટમાં લાઈવ ઉથલ પાથલ થાય છે એની જે વોલાટિલિટી હોય ને, લાઈવ વોલાટિલિટી,
કે અત્યારે શું થઈ રહ્યું છે એને ઇમ્પ્લાઇડ વોલાટિલિટી કહેવાય. ઇમ્પ્લાઇડ જો રિલાયન્સ હોય, રિલાયન્સ એનું તમે 5 વર્ષનું રિસર્ચ કરો તો તમને શું કહો કે સર રિલાયન્સ છે ને એકચ્યુઅલી 15% ફ્લક્ચ્યુએટિંગ હોય છે, ઉપર નીચે 15% થાય છે, પણ એ તો હિસ્ટોરિકલ. લાઈવ કેટલું? લાઈવ લાઈવ જાણવું હોય તો એ મને ઓપ્શનમાં દરેક સ્ટ્રાઇકની વોલાટિલિટી આપશે. મને જો અહીંયા 18,300 પ્રાઇસની વોલાટિલિટી આટલી છે, એનું એક્ઝેક્ટલી વેગા તો ન કહેવાય, પણ આ વોલાટિલિટી 15% આસપાસ છે, અહીંયા 14% આસપાસ છે, અહીંયા 20% આસપાસ છે. એને ઇમ્પ્લાઇડ વોલાટિલિટી, ઇમ્પ્લાઇડ એટલે ઓનગોઈંગ વોલાટિલિટી, માર્કેટમાં જે બધા ઇવેન્ટ થાય છે ને એને લાઈવ રિફ્લેક્ટ કરે છે. બરાબર, આ બધું આપણે એડવાન્સ વિડીયોમાં સમજશું. બટ નાવ યુ કેન ઇઝીલી રીડ ઓપ્શન ચેઇન, કોલ, પુટ, પ્રીમિયમ, ઓપન ઇન્ટરેસ્ટ, વોલ્યુમ, ઇમ્પ્લાઇડ વોલાટિલિટી, આ બધું શું છે એ બધું હવે તમને ખબર પડી ગઈ. હવે આપણે બીજો ટોપિક લઈએ, ડિરેક્શન, નોન ડિરેક્શન. ઘણી વખત તમે ઓપ્શન ટ્રેડરને પૂછશો ને કે ઓપ્શન ટ્રેડર તમે શું કરો છો, તો કોક તમને એવું કહેશે કે હું ડિરેક્શનલ ટ્રેડર છું, અને કોક તમને એવું કહેશે કે નોન ડિરેક્શનલ છું. ડિરેક્શનલ એટલે શું કે એ માણસ એની પોઝિશન લેશે ને, આ પોઝિશન અહીંયા એક્ઝિક્યુટ કરશે ને, એ પહેલા એ જોશે કે નિફ્ટીમાં શું થાય છે, નિફ્ટી ઉપર જશે, નીચે જશે, એ ક્યાંય નહીં જાય, એવું કંઈક ડિસાઇડ કરશે. એ માણસ કંઈક બાયસ ડિસાઇડ કરશે કે મને લાગે છે આવું કંઈક થશે, એ વિચાર્યા પછી એ પોઝિશન લેશે. તો એને કેવો સેલર, એને કેવો ઓપ્શન ટ્રેડર કહેવાય, ડિરેક્શનલ. અને નોન ડિરેક્શનલ કેવો છે ખબર, એ કંઈ નહીં વિચારે. નિફ્ટી કેટલું છે? 18,350. ચલો હું સ્ટ્રેટેજીમાં રેડી છું, કરો સ્ટ્રેટેજી એક્ઝિક્યુટ. તો આપણે કહેશું કે અરે ભાઈ તારે જોવું નથી કે નિફ્ટી ક્યાં જશે? તો કે ના, હું તો નોન ડિરેક્શનલ ટ્રેડર છું ને, મને કઈ ફરક નથી પડતો, નિફ્ટી જ્યાં જશે એને જવા દો. આપણે બહુ મોટા એનાલિસિસમાં આપણે પડવું જ નથી ને, એને નોન ડિરેક્શનલ ટ્રેડર કહેવાય. અને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, તમે આવી સ્ટ્રેટેજી અપનાવી બી શકો, આ સ્ટ્રેટેજીને એડજસ્ટ બી કરી શકો, આમાંથી પ્રોફિટ બી કમાઈ શકો. આપણને બહુ એનાલિસિસ સાથે કે નિફ્ટીના પ્રિડિક્શન સાથે લેવા દેવા નથી. એવા સેલરને શું કહેવાય? નોન ડિરેક્શનલ. કે ભાઈ આપણી પાસે તો બધી વસ્તુનો તોડ છે, આપણે શું કામ મહેનત કરીએ એટલી બધી. બરાબર, ભલે ને નિફ્ટી 200 પોઈન્ટ બી ઉપર હોય જતો તો બી આપણે લડી લેશું. એને શું કહેવાય? નોન ડિરેક્શનલ સ્ટ્રેટેજી. એને ડેલ્ટા ન્યુટ્રલ બી કહેવાય. ડેલ્ટા ન્યુટ્રલ, ડેલ્ટા ન્યુટ્રલ એટલે શું થાય કે હું એવી પોઝિશન મારી કરું કે એમાં ડેલ્ટામાં બહુ વધારે સ્પીડ ન મળે, બિચારું બેઠું હોય શાંતિથી મારી પોઝિશન બેઠી હોય, અને હા અચાનક મુવમેન્ટ આવે તો હું પાછું કંઈક પ્લસ માઇનસ કરી અને પાછું મારો ડેલ્ટા એકદમ શાંત કરી દઉં, મારું જે કારનું વ્હીલ છે એકદમ શાંત થઈ જાય કે ના ભાઈ તું શાંતિથી ચલાવ, 50ની સ્પીડમાં ચલાવ. બરોબર છે, તેને ડેલ્ટા ન્યુટ્રલ સ્ટ્રેટેજીસ કહેવાય. હવે થોડું ઉપરથી બાઉન્સ ન થતું હોય તો સારું આ બધું. બરાબર, ઓપ્શન હેજિંગ મેં ઓલરેડી તમને શીખવાડી દીધું. અહીંયા જો ઓપ્શન હેજિંગ, જો હજી તમને એક છે ને સ્ટ્રેડલ અહીંયા, અને છે ને હેજિંગ, નોન હેજિંગ એટલે શું? નેકેડ પોઝિશન એટલે શું? કે તમે આવી રીતના નેકેડ પોઝિશન લાવતા હોય અને નેકેડ કહેવાય. તમે શું કર્યું કે તમે કોલ સેલ કરી નાખો, એક પુટ સેલ કરી નાખો 18,400. બરોબર, બરોબર, તો અચાનક માર્કેટ આ બાજુ કે આ બાજુ જશે તો મોટા લોસ થવાને ચાલુ થશે. એની બદલે તમે કોઈ એવી સ્ટ્રેટેજી યુઝ કરો, માની લ્યો કે આયન ફ્લાય. બરોબર, હવે એ તમે યુઝ કરશો ને તો અહીંયા છે ને આને હું ચેન્જ બી કરી શકું એકચ્યુઅલી. આને રીસેટ મારો, આયન ફ્લાયને પાછી કરો અને અહીંયા હું 18,400 કરી નાખું. બરોબર, અને આને હું શોર્ટ કરો. બરોબર છે, તો હવે શું થયું, મેં અહીંયા બચાવી લીધું એટલે મારો લોસ બચી ગયો. તો શું આવ્યું? મેક્સિમમ પ્રોફિટ 10,000, મેક્સિમમ લોસ 5,000. અને મેં એડિશનલી બે અહીંયા છે ને આ પ્લસ અને પ્લસ વાળા બે બાઇંગ વાળા કોન્ટ્રાક્ટ ઉપર નીચે એડ કર્યા, કોલ સાઇડ અને પુટ સાઇડ, સસ્તા વાળા. જો સસ્તા વાળા દેખાય છે, જો અહીંયા કોલ સેલ કર્યું 131 પ્રીમિયમ આપ્યું, પુટ સેલ કર્યું 171 પ્રીમિયમ આપ્યું, અને અહીંયા મેં કોલ બાય કર્યો તો એ તો 34 રૂપિયાનો જાય, અને અહીંયા પુટ બાય કર્યું 67 રૂપિયાનો. એટલે સસ્તી વસ્તુ જે છે, થોડીક સસ્તી વસ્તુ, એમે હેજિંગ માટે રાખી. હેજિંગ એટલે મારી જાતને બચાવી લેવા, મારી જાતને હું બચાવું છું, એને શું કહેવાય? હેજિંગ. હેજિંગના બી ઘણા બધા પ્રકાર છે, આ તો હજી સિમ્પલ છે, ઘણું બધું અલગ અલગ રીતે હેજિંગ થઈ શકે, પણ હું આ રીતે બચું છું. અને માન લ્યો કે માર્કેટ એક સાઈડ મૂવ કરવા આવે તો અમુક પોઝિશન ઘટાડીને બીજી પોઝિશન એડ બી કરી નાખું, કે આ મારું નવું હેજિંગ, નવી પોઝિશન, અને આ પોઝિશનને ઇન્ટેક રહેવા દઉં, આમાં કંઈ થવા ન દઉં. બરોબર, એટલે એને કહેવાય એડજસ્ટમેન્ટ.
ઓપ્શન હેજિંગ બી મેં તમને ઓપ્શન હેજિંગ એટલે એવા તરીકા કે જેનાથી તમે લોસ રિડ્યુસ કરો, તમારી જાતને બચાવો. હવે લાસ્ટ આમાંથી ઘણું બધું આપણે બહુ સરસ રીતે સમજી લીધું, અને જે તમને આ બધી વસ્તુ દેખાય છે એને શું કહેવાય, પે ઓફ ડાયાગ્રામ. જો અહીંયા છે ને બ્લુ ટિક માં તમે બધા જશો તો તમને દેખાશે કે પ્રોફિટ લોસ, જેમ જેમ અહીંયા તમને બધું દેખાય, હાઈએસ્ટ પ્રોફિટ કેટલો થશે, નહીં થાય, બધું બરોબર. હવે બીજી બે ત્રણ વસ્તુ લઈ લઈએ આપણે, કે લિસ્ટ ઓફ કોમન સ્ટ્રેટેજીસ બરોબર. તો હું તમને હોમવર્ક આપું કે અહીંયા જશો ને તમે તો તમારે આ બધી સ્ટ્રેટેજીસ છે ને થોડીક ટેસ્ટ કરી લેવાની, અથવા તેના વિશે તમારે જાણવું બહુ જરૂરી છે. લોંગ સ્ટ્રેડલ, શોર્ટ સ્ટ્રેડલ. તો અહીંયા હું સ્ટ્રેડલ ઉપર ક્લિક કરું ને તો ચલો હું બાય કરું છું, તો એટીએમ સ્ટ્રાઇક અત્યારે માર્કેટ જ્યાં ચાલે છે ને ત્યાં મેં બાય કર્યું, બંને કોલ બાય કર્યું અને પુટ બાય કર્યું, બંને બાય કરીને બેઠો, કોલ બાય કર્યું અને પુટ બાય કર્યું. કા તો કે મારે કોઈ એક સાઈડ પ્રોફિટ થાય ને બહુ મોટો તો લઈ લેવો છે, એટલે 15,000 નું મેં પ્રીમિયમ આપ્યું. પણ આ જ વસ્તુને હું અહીંયા સેલ કરી નાખું તો એ શોર્ટ ટ્રેડલ થઈ જશે, ઊંધું એમ હું સેલર બની ગયો છું. અને હું એવું કહું છું કે ના, માર્કેટ તો આ રેન્જમાં જ રહેશે. એટલે જ્યાં બાયર એવું વિચારતો હતો કે માર્કેટ કોઈ એક સાઈડ જશે, ત્યાં સેલર એવું વિચારે છે કે ના, માર્કેટ તો એક રેન્જમાં જ જશે. તો લોંગ સ્ટ્રેડલ અને શોર્ટ સ્ટ્રેડલ આ બે સ્ટ્રેટેજી મેં તમને અત્યારે જ શીખવાડી દીધી, વાત ખતમ થઈ ગઈ. એટલે ઓપ્શનમાં એવું છે કે તમે એક સ્ટ્રેટેજી શીખશો એટલે બીજી સ્ટ્રેટેજી ઓટોમેટિક શીખશો. એટલે અમુક કોમન સ્ટ્રેટેજી વિશે તમે હોમવર્ક કરજો. લોંગ સ્ટ્રેડલ, શોર્ટ સ્ટ્રેડલ, લોંગ સ્ટ્રેંગલ, શોર્ટ બુલ સ્પ્રેડ, કોલ સ્પ્રેડ, આવું બધું પુટ સ્પ્રેડ આવશે, આયન ફ્લાય, આયન કોન્ટર, એટલે આ બધું હેજિંગ વોન્ટ છે. અમુક 4-5 સ્ટ્રેટેજી છે, કવર્ડ કોલ. હું તમને નેક્સ્ટ વિડીયોમાં આ બધું કરાવીશ બી ખરો, પણ તમે ખાલી એક્સપ્લોર કરવાનું શરૂ કરો, ભાઈ શું હોય આ સ્ટ્રેડલ, શું હોય આ આયન ફ્લાય, બરોબર. અને એને તમારે આખું, ઘણા લોકોને એવો ક્વેશ્ચન થતો હશે કે સર તમે અહીંયા ચલો મારે આ આયન ફ્લાય છે એ મારે આખી એક્ઝિક્યુટ કરવી છે, અને એક્ઝિક્યુટ કરાતી કેમ હશે અત્યારે આ 4 વસ્તુ? કારણ કે જો તમે અત્યારે 4 વસ્તુ એક્ઝિક્યુટ ન કરો ને તો 5-10 રૂપિયાનો ફરક આવે તો એ તમને નુકસાની થઈ જાય. અહીંયા ઓર્ડર્સ હોય દરેક બ્રોકરમાં, બાસ્કેટ ઓર્ડર હોય, બાસ્કેટ ઓર્ડરમાં 9 જાઓ ને એમાં લખી નાખ્યું ચલો ન્યૂ સ્ટ્રેટેજી, મારી આ નવી સ્ટ્રેટેજી બરોબર, મારે એક્ઝિક્યુટ કરવી છે બરોબર. તો હવે અહીંયા હું સેલ કરું, ભાઈ નિફ્ટી છે ને, નિફ્ટી 18,350, 18,350નો મારે કોલ જોઈએ છે બરોબર. તો આ કોલ મારે શું કરવું છે? તો હું કહું કે ઇન્ટ્રાડેમાં મારે આ કોલ બાય કરવો છે, તો અહીંયા પહેલા આમ આવી જશે. પછી હું કહું કે નિફ્ટી 18,350, ઓકે મારે શું જોઈએ છે? પુટ. પુટ ને મારે શું કરવું છે? તો કે પુટ ને હું બાયની જગ્યાએ મારે સેલ કરવું છે. ચલો કંઈક આઉટ આઉટ કરું, તો હજી મારે સ્ટ્રેટેજી એક્ઝિક્યુટ નથી થઈ, પણ હું અહીંયા લઈ આવીને રાખું છું. તો અહીંયા મેં 2 કોન્ટ્રાક્ટ રાખ્યા, અહીંયા 5 વસ્તુ અહીંયા રાખું. અહીંયા હું સેટ થઈ જાઉં ને, ઓકે બધું બરોબર છે, ચલો મેં આ સાઇટમાંથી જોયું, હવે બધું બરોબર હું આવી ગયું, મારી આ સ્ટ્રેટેજી છે, પછી એકી સાથે હું એક્ઝિક્યુટ દબાવું ને, એટલે અહીંયા મને ફૂલ માર્જિન બી કહેશે કે ભાઈ આટલું માર્જિન જોશે. અને એટલા માટે માર્જિનનો બેનિફિટ લેવો તો બાસ્કેટ ઓર્ડર કરો, એટલે બ્રોકરને ખબર પડે કે તમે ખરેખર આવી હેજિંગવાળી સ્ટ્રેટેજી અપનાવો છો કે તમે તુક્કા મારીને મોટું રિસ્ક લ્યો છો. તો એને ખબર પડશે કે ના, તમારી સરસ પોઝિશન છે, અને તમે એક્ઝિક્યુટ કરશો તમને અહીંયા માર્જિન બી દેખાઈ જશે, અને એક જ ટાઈમે આખી પોઝિશન એક્ઝિક્યુટ થઈ જશે ઓપ્શનમાં બરોબર. આને હું તમને છે ને લાઈવ ડેમો દેખાડીશ, એની ચિંતા ના કરતા, પણ આ તો આ ઓપ્શન વિડીયોમાં તમને થોડી ક્યુરિયોસિટી થાય એટલે અત્યારે થોડુંક નાનકડું લાઈવ ડેમો કે કઈ રીતે આપણે જવું છે. હવે અમુક ક્વેશ્ચન કે ભાઈ મોટા ભાગના ટ્રેડર કઈ રીતે ફેલ થાય છે, તો એક એક્ઝામ્પલ આપું, બહુ મોટું એક ફની રીઝન આપું. તમે મારો વિડીયો જોવો છો, આઈ ડોન્ટ નો કે કેટલા લોકો અહીંયા સુધી પહોંચ્યા છે બરોબર. મેં ધોનીનું એક્ઝામ્પલ લીધું, મેં મેકડોનાલ્ડ્સનું એક્ઝામ્પલ લીધું, મેં પ્રોપર્ટીના એક્ઝામ્પલ બહુ ઇન્ટરેસ્ટિંગ બનાવવાની ટ્રાય કરી બરોબર છે. કેટલા લોકોએ અહીંયા સુધી પેશન્સ રાખ્યું, તેને કહેવાય કે લર્નિંગની વિલિંગનેસ કેટલામાં છે બરોબર છે. પછી મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે યાર થોડુંક એક્સપ્લોર કરો કે આ ડેલ્ટા, પછી આ વેગા. એટલે લોકોને સૌથી પહેલા તો શું કરવું, પેશન્સ જ નથી હોતું, એટલા માટે લોકો શીખતા નથી કાંઈ. કેટલા લોકો શીખશે સૌથી પહેલા તો બરોબર છે. ભલે ના વિડીયો મારો વિડીયો છે, તમે 3 વખત જો, મેં પોતે ઓપ્શન વસ્તુ એક એક વિડીયો મેં 5-5, 6-6 વખત જોયા હતા બીજા લોકોના, અથવા તો હું જયારે મારી લાઈફમાં સ્ટ્રગલ કરતો, યુટ્યુબ તો એટલું પોપ્યુલર નહોતું ત્યારે. હમણાં 5 વર્ષમાં યુટ્યુબ એટલું પોપ્યુલર થયું, હું એટલી બધી બુક્સ વાંચતો 5-5, 6-6 વાર, ત્યારે મને અમુક ટોપિક ક્લિયર થતા. તો ઇટ્સ ઓકે, એક ને એક વિડીયો 6 વખત જોવો, કઈ વાંધો નહીં. તમે કોઈ કન્સેપ્ટ પહેલી વખત
10% રિઝલ્ટ આવશે, બીજી વખત વિચારશો તમે તો 25%, ત્રીજી વખત તમને 40% જેટલું સમજાઈ જશે, ચોથી વખત તમને 60% જેટલું સમજાઈ જશે. શું વાત, એટલે કોઈ લોકો શીખવા નથી માંગતા એટલે ફેલ થાય છે સૌથી પહેલા તો. બીજી વાત, લોકોને શોર્ટકટ પસંદ છે. ત્રીજી વાત, લોકોને મેજિકલ સ્ટ્રેટેજીઝ પસંદ છે. ચોથી વાત, લોકોને ઓછું માર્જિન દેવું છે, ઓછા માર્જિન થી હજારો લાખોના પ્રોફિટ કમાઈ લેવા છે, કારણ કે એટલા માટે જ યુટ્યુબમાં આવા વિડીયો આવે છે. પણ તમે જો હેજિંગ કરો તો તમારું જે 1,30,000 નું માર્જિન છે, બ્રોકર 40,000 જ માંગશે. મેં અહીંયા તમને ઓપન કરીને અહીંયા બધું બતાવી દીધું. આપણે બધી સ્ટ્રેટેજીસમાં જો 56,000 જ માર્જિન જોયું, પણ આને નેકેડ વિધાઉટ હેજિંગ ટ્રાય કરશો ને તો 1,20,000 ઉપર આનું 30,000 પર માર્જિન જશે. બરોબર છે? એટલે ધંધો કરવો છે પણ પૈસા નાખવા નથી, એ બધી લોકોની એક્સપેક્ટેશન હોય છે. શીખવું નથી, પ્રીમિયમ ગ્રીક્સ પછી એક મેજર કહેવાય છે કે હું કોઈ પોઝિશન ને અપ્રોચ કરું છું તો એઝ અ બાયર અપ્રોચ કરું કે એઝ અ સેલર. એ લોકોનું ડિસિઝન શું હોય? બાયર જ અપ્રોચ કરો ને, આપણે તો પૈસા ઓછા આપવાના. અગેન, મેકડોનાલ્ડ પ્રાઇમ લોકાલિટીમાં નથી, નહીં પ્રોબેબિલિટી તમારી ફેવરમાં નથી. આ બધું વિચારવું નથી, ખાલી બાય સેલ બાય સેલ બાય સેલ બાય સેલ. કોણ હેડેક લે? હેડેક લેશો તો પૈસા મળશે, અને મારા જેવા લોકોનું ભાષણ સમજશો તો લાઈફમાં પૈસા કમાશો. એક બહુ મોટી રિયાલિટી વાત છે. હવે છે ને, હું તમને કહી દઉં કે મેં કયા કન્સેપ્ટ આમાં સ્કીપ કર્યા છે. ઓનેસ્ટલી હું તમને કહી દઉં અને એનું રીઝન બી કહું, કારણ કે જો નવા લોકો ઉપરથી છે ને માથામાં જશે બધું. પુટ ટુ કોલ રેશિયો એ મેં સ્કીપ કર્યો. ઓપન ઇન્ટરેસ્ટ મેં તમને સ્ટેન્ડિંગ બાય પોઝિશન સમજાવી દીધું, એટલું આઈવી ઇમ્પ્લાઇડ વોલેટિલિટીમાં હું ડીપમાં નથી ગયો. અને નેટ ડેબિટ નેટ ક્રેડિટ એમાં બી હું ડીપમાં નથી ગયો. હકીકતમાં નેટ ડેબિટ નેટ ક્રેડિટ એટલે શું હોય કે મેં અહીંયા જે પોઝિશન બનાવેલી છે તો એ કંઈક એવી પોઝિશન છે કે જેમાં હું મેજરલી સેલર છું તો મને પૈસા મળશે મારા અકાઉન્ટમાં. મેં પ્રીમિયમ આપતો નથી, હું ટોટલ પ્રીમિયમ વધારે લઉં છું. ભલે જો આ પોઝિશન છે બાયર અને સેલરની મિક્સ થયેલી, બરોબર, એઝ અ બાયર હું પ્રીમિયમ આપતો હોઈશ, રાઈટ? આ પોઝિશનમાં બે પોઝિશન છે ને મારી, સમજો. નેટ ડેબિટ નેટ ક્રેડિટ સમજાવી દઉં એટલે તમને હોમવર્ક કરવાની શીખવાની મજા આવે. આ પોઝિશનમાં 4 કોન્ટ્રાક્ટમાં હું 2 જગ્યાએ બાયર છું અને 2 જગ્યાએ હું સેલર છું. તો એઝ એ બાયર મારે પ્રીમિયમ જતું હશે ને મારા અકાઉન્ટમાં, અને એઝ એ સેલર પ્રીમિયમ આવતું હશે. તો એવું હશે ને કે કાંઈક પ્રીમિયમ આવતું હશે ને કાંઈક પ્રીમિયમ જતું હશે, આનો કંઈક સરવાળો તો થતો હશે ને. તો જે ટોટલ સરવાળો છે એમાં મને નેટ વધારે પૈસા મળે છે તો એને નેટ ક્રેડિટ કહેવાય, અને ન મળતા હોય તો નેટ ડેબિટ કહેવાય. સમજાણું? એટલે ઘણા લોકો એવી વાત કરશે તમારે કે મારી સ્ટ્રેટેજી નેટ ડેબિટ છે, નેટ ક્રેડિટ સ્ટ્રેટેજી છે, એટલે એ આ બધું નેટ ડેબિટ નેટ ક્રેડિટ, બરોબર છે? પણ મેં તમને અહીંયા આપણે શરૂઆત થઈ ત્યારે મેં તમને શું કીધું હતું કે આપણે એક એડવાન્સ કોર્સ, આજે એડવાન્સ કોર્સમાં હું તમને વધારે હું તમને સમજાવીશ ઓપન ઇન્ટરેસ્ટ વિશે, પુટ ટુ કોલ રેશિયો વિશે, વોલાટિલિટી સ્ક્યુ કરીને કન્સેપ્ટ આવે છે એના વિશે, ઇમ્પ્લાઇડ વોલાટિલિટી વિશે આપણે સમજશું, પેઇન મેક્સિમમ પેઇન કરીને કન્સેપ્ટ આવે છે એના વિશે આપણે બહુ સરસ રીતે સમજશું. પણ આ બધા બહુ એડવાન્સ કન્સેપ્ટ છે, એ અત્યારે આ બધા વગરે તમે ટ્રેડિંગ ચાલુ કરી શકો, ઘણું બધું તમે શીખી શકો. આપણે કાંઈ આપણે સ્કૂલમાં આપણે એ ગ્રેડ લેવાની જરૂર નથી, જેટલું ઇનફ છે એટલું મેં તમને આમાં સમજાવી દીધું છે. પણ કોઈને એવું ન લાગે કે સર તમે અમુક વસ્તુ સમજાણી નથી, અમુક લોકો એવા હોય છે ગમે એટલું સારું આપો એમાંથી કમ્પ્લેન એ લોકો ઊભી કરી નાખે છે. એટલા માટે આપણે આનો બીજો પાર્ટ આવશે કે ભાઈ એડવાન્સ, એમાં આપણે ઘણા બધા કન્સેપ્ટ આપણે ડિટેલમાં સમજાવશું. તમારે મારી એક હેલ્પ કરવાની છે, અથવા તો તમે તમારી હેલ્પ સમજી ગયો. તમારે શું કરવાનું છે? આ વિડીયોમાં જો તમે અહીં સુધી પહોંચી ગયા હોય તો તમારે આ યુટ્યુબ જે વિડીયો છે ને એની નીચે કમેન્ટ કરવાની. કમેન્ટમાં તમારે શું કરવાનું છે? તમારા જે મેજર 3-5 કોઈ ક્વેશ્ચન હોય કે જેના ઉપર તમારે ક્લેરિટી જોતી હોય, અથવા તો તમે મને કોઈ એવો ટોપિક એડવાન્સ ઓપ્શનમાં આપણો જે નેક્સ્ટ વિડીયો આવશે એના માટે તમે કંઈક મને સજેસ્ટ કરી શકો તો હું એમાં લઈશ. મને ખબર છે કે મારે શું કરવાનું. તો થશે શું ખબર છે કે હું થોડા સમય પછી આ વિડીયોમાં આવીશ ને અને હું જોઈશ ને કે યાર કયા મારે ટોપિક લોકોએ સજેસ્ટ કરેલા છે કે જે લોકોએ હજી વધારે સમજવા છે, હજી સમજાણા નથી, હજી એમાં ક્લેરિટી જોઈએ. આડી અવડી કમેન્ટ કરી આડું અવડું ફીડબેક મૂકીને જતા ન રહેતા, મારે સિરિયસ લોકો જોઈએ છે કે જે ખરેખર ટોપિક સજેસ્ટ કરે કે સર અમુક ટોપિક ઉપર સેપરેટ વિડીયો બનાવો, અથવા તો એડવાન્સ વખતે તમે આ વસ્તુ લેજો તો મને ફાયદોરૂપ થશે. અને આ વિડીયો આવ્યો છે તો થોડો હું ટાઈમ લઈશ કે લોકો આવે અમુક ટાઈમ સુધી આ વિડીયો જોવે, પછી મારા પાસે થોડી કમેન્ટ ઇકઠ્ઠી થાય. અને બેટર છે કે વોટ્સઅપ કરતા તમે મને આ વિડીયો નીચે કમેન્ટ આપો તો લોકોને ખબર પડે કે ભાઈ કેવા કેવા ક્વેશ્ચન હોય છે લોકોને,
તો મારી ખાલી એટલી જ એક્સપેક્ટેશન છે કે બહુ સારા ક્વેશ્ચન પૂછજો, આમાં સજેશન આપજો, તો મને એ બી ખબર પડે કેટલા વિડીયો કેવી રીતના બનાવવાના મારે. બરોબર છે, એડવાન્સ અને એડવાન્સ વિડીયો આવશે. અને પછી આપણે ટોપ 10 સ્ટ્રેટેજી, એ સ્ટ્રેટેજી હું છે ને આમાં તમને ઓપ્સ્ટ્રામાં લઈ જઈશ, એક્ઝિક્યુટ કરાવીશ. પોસિબલ હશે તો આપણે લાઈવ બ્રોકરમાં બી એક્ઝિક્યુટ. પ્રોબ્લેમ શું થાય, મારું ઘણું બધું માર્જિન ને પ્રોફિટ લોસ છે, મારા જે ઓનગોઈંગ પોર્ટફોલિયો છે એ અફેક્ટ થશે. તો લેટ્સ સી કે હું તમને લાઈવ એક્ઝિક્યુટ કરીને બતાવી શકું કે નહીં બતાવી શકું. ચાર પાંચ આપણે એવી સ્ટ્રેટેજી હશે કોમન એ આપણે એક્ઝિક્યુટ કરશું, બહુ વધારે નહીં કરીએ. પણ હા, આપણે અહીંયા સમજાવશું તો ખરા બધું, કે કઈ સ્ટ્રેટેજીમાં શું સમજવું, શું ધ્યાન રાખવું, કેવું હોય, બધું આપણે સમજવાનું. બરોબર, સો આઈ હોપ મને ફીડબેક આપજો યાર કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મારે ઘણી મહેનત હતી ને લાઈવ આપણે આ કર્યું હતું. કેટલા વાગે આપણે શરૂ કર્યું હતું હું ભૂલી ગયો, લગભગ 11:30 શરૂ કર્યું હતું. આઈ ડોન્ટ નો કેટલો ટાઈમ થઈ ગયો. જાતે જાતે એક બહુ સરસ વસ્તુ, જાન્યુઆરી 2023 અત્યારે આ વિડીયો હું પોસ્ટ કરું છું, એ વિડીયો છે ડિસેમ્બર મિડમાં હું વિડીયો પોસ્ટ કરું છું. જાન્યુઆરી 2023માં આપણે નિફ્ટી બેંક નિફ્ટીનો વીઆઈપી ટ્રેડિંગ પ્રોગ્રામ ચાલુ કરવાના છીએ, જેની પ્રીમિયમ ટેલિગ્રામ ચેનલ હશે, ઓટોમેટેડ હશે બધું. 500 રૂપિયાની ફીઝ હશે દર મહિનાની, એટલે બહુ ઓછી કહેવાય, પીઝા અથવા ફાફડા ગાંઠિયા જેટલું ફી થાય, ફાફડા ગાંઠિયા કિલોના અત્યારે વધારે. એમાં હશે શું, એ ટેલિગ્રામ ચેનલમાં ડેઇલી એનાલિસિસ અને પ્રિડિક્શનનો નિફ્ટી બેંક નિફ્ટીનો વિડીયો આવશે, બહુ સરસ, રાતે 9-10 વાગે. લાઈવ માર્કેટમાં નિફ્ટી અને બેંક નિફ્ટીનું ગાઈડન્સ મળશે, જેથી કરીને તમે ફ્યુચર અને ઓપ્શનમાં તમે ટ્રેડ લઈ શકો. વીકલી બેસિસ ઉપર હું એમાં સ્ટ્રેટેજીસ ડિસ્કસ કરીશ, મેજર જે ક્વેશ્ચન એન્ડ આન્સર હોય ને બેંક નિફ્ટીની, ચેલેન્જીસ નિફ્ટીની, એ બધું આપણે ડિસ્કસ કરશું. અને અમુક ટાઈમે જો મને અમુક સારા સારા સ્ટોકમાં જો અમુક બ્રેકઆઉટ મળતું હશે ટેકનિકલ, તો એ બી તમને એઝ અ બોનસ તમને અપડેટ કરીશ. પણ આ પ્રોગ્રામ એવા લોકો માટે છે જેને ખરેખર સાચું શીખવું છે, સાચી રીતે ટ્રેડ લેવા છે, અને જે લોકોનું ફોકસ નિફ્ટી બેંક નિફ્ટી ઉપર છે. એટલે હોઈ શકે કે મે બી આ તમે વિડીયો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 2023માં 2024માં 2025માં જોતા હોય, પણ જો તમને ઈચ્છા હોય તો ઇન્કવાયરી કરી લેવાની કે સર આ પ્રોગ્રામ ચાલુ છે અને અત્યારથી જોડાવવું હોય તો મારે ખાલી વોટ્સઅપ ડ્રોપ કરી દેજો, મારું નામ સેવ કરી લો. બરોબર છે, તો હું તમારું નામ સેવ કરી લઈશ. પણ જાન્યુઆરી 2023 થી સિરિયસ રીતે આ પ્રોગ્રામ લોન્ચ થશે અને બહુ લોંગ ટર્મ સુધી આ પ્રોગ્રામ ચાલવાનો છે. બરોબર, સો આઈ હોપ કે આ ઓપ્શનના વિડીયોમાં તમને મજા આવી હતી. સર અગેઇન હું એક ડિસ્ક્લેમર આપી દઉં કે થોડાક મેં ટોપિક એટલો ડિટેલમાં નથી ગયો, અમુક ટોપિક મેં સ્કીપ બી કરેલા છે, કારણ કે એ બહુ એડવાન્સ છે, અમુક વસ્તુમાં ડિટેલમાં જવું બરોબર નથી. બટ આઈ હોપ કે બહુ વધારે તમે એન્જોય કર્યું હશે. હોઈ શકે કે અમુક ટોપિક બોરિંગ હોય, અમુક ટોપિક ડિફિકલ્ટ લાગતા હોય, કઈ ચિંતા નહીં, ક્વેશ્ચન પૂછતા રહેજો, હું વિડીયોઝ બનાવતો રહીશ. ક્વેશ્ચન પૂછતા રહેજો, હું વિડીયો બનાવતો રહીશ. બરોબર, અમુક ટાઈમે હું ટોપ 10 ક્વેશ્ચન્સ ઓફ ઓપ્શન ટ્રેડિંગ એવા બી વિડીયો બનાવીશ, એટલે તમને ખ્યાલ આવી જાય. બરોબર છે, તમારી રજા લઉં, મારા વાળા ગુજરાતીઓ, મળશો આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી મારી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ.